પણ એમ કે ડિજિટલ એપ્લિકેશન એવું કે જેમાં પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પ્રત્યક્ષ આવા સામસામે જે પ્રત્યક્ષ કહેવાય અને પરોક્ષ એટલે તમે કોઈ એક જગ્યાએ છો હું કોઈ એક જગ્યાએ છું છતાં પણ આપણે પ્રત્યાયન કરીએ છીએ અથવા કોઈ માર્ગદર્શન મેળવીએ છીએ અથવા માહિતી આપ લે કરીએ છીએ એ પ્રકારનું જે એજ્યુકેશન કહેવાય એને ડિજિટલ એજ્યુકેશન કહેવાય અને એ પ્રકારના એજ્યુકેશન લેવા માટે હું તમને મારો વોટ્સઅપ નંબર આપી દઉં અને ખાસ સૂચના આપી છે કે કિરીટ સર નામ લખી અને સેવ કરજો જસ્ટ પછી તમારે જે લખવું હોય કિરીટભાઈ લખો જે હોય પણ મારું નામથી તમે સેવ એટલા માટે કરજો કે હું જે ગ્રુપ બનાવીશ એ બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવીશ જે તમને દેખાશે નહીં ઘણા છોકરા મને પ્રશ્ન પૂછતા હતા કે સાહેબ અમને એડ નથી કર્યા મારા અંદર ગ્રુપ દેખાનું ગ્રુપ દેખાશે જ નહીં હું જે મેસેજ કરું છું એ તમને ઇન્ડિવિજ્યુઅલ જ મળશે મળે છે મારા મેસેજ કોને નથી મળતા તમને બંને જે લોકોને નથી મળતા એ લોકો મારો નંબર પહેલાં લખી નાખો મોબાઈલની અંદર મને મેસેજ કરો તમારા નામ સાથે કારણ કે તમે તમારી જે ચોઈસ કરી છે એ પ્રમાણે ફક્ત બે એક્ઝામો સોરી ચાર એક્ઝામો અને ચાર ઇન્ટરનલ આઠ એક્ઝામો આપણા દરમિયાન જ ચર્ચા કરવાની રહેશે એનાથી વિશેષ ચર્ચાઓ આપણે કંઈ કરતા નથી પણ બીજું ખાસ જે આ તમારે સામે પડ્યા છે ચોપડા પાર આયોજનમાં તો કેવું છે કે બીએસસી અંદર સૌથી મહત્ત્વની વસ્તુ છે તો પાર આયોજન પણ એટલું જ મહત્ત્વનું છે કારણ કે આપણે કામ શું કરવા આવ્યા છીએ શિક્ષક શિક્ષક બનવું હોય તો તમને પાર આયોજન અથવા તમને જે સ્ટેશનરીના ભાગરૂપે જે ચોપડા કે ફક્ત ડિગ્રી લેવા માટે આવ્યા છે શિક્ષક બનવા માટે આવ્યા તો શિક્ષક કેમ બનવું છે શિક્ષક કેમ બનવું છે કમાવા માટે બીજી વસ્તુ છે કે સૌથી મોટી જરૂરિયાત છે તો આર્થિક જરૂરિયાત કઈ જરૂરિયાત છે આર્થિક કંઈ પણ સેવાકીય કાર્ય બહુ વર્ષો પહેલાં થઈ ગયા હવે સેવાના નામે મેવો લઈએ ને કે ભાઈ સેવાના નામે બધા મેવો જ કરતા હોય છે મતલબ કે કંઈક ને કંઈક લાભ લેવાનો પ્રયત્ન કરતા હોય છે આપણે પણ શિક્ષકનું કામ એવું જ છે કે સેવા તો કહેવાય પણ એના આર્થિક રૂપે પણ તમને કંઈક મળવું જોઈએ તો તમને કામ કરવાની એટલે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમને સારા એવા પગાર મળે છે અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ જો તમે 90,000 અથવા 90,000 ઉપર જો ફી ભરવાના સક્ષમ હો અથવા તમારા વાલી તમે તો ભરતા જ નથી મે બી તમારા વાલી મોટાભાગે પૈસા કાઢતા હોય છે હજુ તમારી અવસ્થા એવી છે કે લગભગ મોટાભાગે તમારા વાલીએ તમને સપોર્ટ કર્યો છે તો વાલી આટલો રૂપિયો તમારા પાછળ ખર્ચે છે એનું રીઝન શું એમને ખબર છે કે શિક્ષકની બેસ્ટ લાઈફ છે આખા વર્ષમાં બે વેકેશન મળે જાહેર રજાઓ મળે અને સારો એવો પગાર મળે એનાથી વિશેષ કંઈ હોય કશું જ ના હોય પણ છતાંય આપણે જ્યારે આવા ફિલ્ડમાં જોડાયા હોય અને એમ નહીં કહેતા કે ઓફિશિયલી જે વહીવટી કામ રહ્યું ને એ નિર્જીવ વસ્તુઓ સાથે કામ કરવાનું છે આને શું કહેવાય કાગળ કહેવાય વહીવટી કામ તમે ઓફિસમાં જશો તો તેઓ કામ શું કરતા છે હાથમાં પેન હશે અને તે ડોક્યુમેન્ટ પડ્યા છે એ કામ કરતા છે શિક્ષકને કામ કોના જોડે કરવા વિદ્યાર્થી સાથે જીવતા માણસો સાથે કામ લેવાનું બરોબર તો એવું નથી કે કાગળ છે કે તમે સહી કરીને કાગળ એમ કહે છે કે ખોટી જગ્યાએ સહી કરી પણ તેઓ વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ તમે 1+1=3 કરે છે એ ખોટું છે 1+1=2 જ થાય ખ્યાલ આવે એટલે સામે તમને જવાબ આપનાર વ્યક્તિઓ બેસેલા છે પણ એવા વ્યક્તિઓ સાથે તમારે કામ કરવાનું છે તો તમારે કેવા બનવું પડશે ખ્યાલ આવે છે હું કહેવા માંગુ વસ્તુ એઝ એ ટીચર તરીકે તમે બોલે કે આ શિક્ષક બનવાયા તો શિક્ષક એવો હોવો જોઈએ કે ક્લાસરૂમની અંદર જ્યારે આવે છે ત્યારે વિદ્યાર્થીને જોઈને સૌથી પહેલાં એના પગ ડાન્સ ના કરવા જોઈએ ચાલે ડાન્સ ઘણી વાર એમ કે સાહેબ આટલી બધી ઓડિયન્સ મારે અહીંયા ઊભું થવાનું છે આમને સમજાવવાના છે આ તો મારી મિમિક્રી કરશે આ તો કોમેડી કરશે આ તો XYZ કંઈ ને કંઈક વાત આવશે તો આ બધી વસ્તુના પ્રકારના જે કંઈ તમારા ક્ષોભ છે બધા જ ક્ષોભ દૂર કરી અને સ્ટેજ ફિયર બીએડની અંદર સૌથી મહત્ત્વનું છે એ કે તમે તમારી સામેવાળી વ્યક્તિની સામે ઊભા રહી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ એક્સપિરિયન્સ જેમ જેમ વધતો જાય એમ કલાક 2 કલાક 3 કલાક કેટલું બનાવી શકો છો અને કેવું બનાવી શકો બે વસ્તુ બરોબર ઊભું તો ઘણા એવા બી જાય કે ઘણા લોકો કલાક કલાક ઊભા રહ્યા જ્યારે સામેવાળી ઓડિયન્સ કાનમાં કંઈ ગુમ નાખી બેસી હતી કે આ 2 કલાકનો તવો આવ્યો એવું થાય એટલા માટે હું તમને ફરી એકવાર ફરી થોડો પ્રશ્ન રિપીટ કરાવું કે તમે શિક્ષક બનવા છે તમને તમારા કોઈ શિક્ષક યાદ આવે છે આટલું અત્યાર સુધી ભણીને આવ્યા પ્રાઇમરીથી કોઈ કદાચ તમે તો
પાસમાં જેના મતલબ શીખ્યા બધું અગાઉ એલકેજી યુકેજી ને એવું બી કદાચ કોઈ કરેલું હોય ત્યાંથી માંડીને અત્યાર સુધીનું જે કંઈ તમે ભણતર પૂરું કર્યું છે એમએસસી સુધીની જે માસ્ટર ડિગ્રી કહેવાય ત્યાં સુધીના ભણતરમાં તમને કોઈ તમારે શિક્ષક એમ ખાલી ક્લિક થવું જોઈએ કોઈ એમ પૂછે કે ભાઈ તમને કોઈ શિક્ષક યાદ આવે છે ખડને મોડે તો ક્લિક થાય કે ના ફલાણા 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 સાહેબ એ કેમ યાદ આવ્યા મને મને સમજાવો ચાલો મેં આ એક પ્રશ્ન પૂછ્યો કે તમને કોઈ ટીચર યાદ આવે છે ખડને તમને ક્લિક થઈ ના સાહેબ મને યાદ આવે તો કેમ યાદ આવે મારે લાઈક બને એવું જરૂર નથી જો આ ઘણી વાર સુટી ખાધેલી હોય તો યાદ આવે કોઈ શિક્ષકની સુટી યાદ પડી હોય ને એ પણ યાદ આવે પણ એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે એને નેગેટિવ લઈ જાઓ પોઝિટિવ એ સુટીથી તમારા અંદર પરિવર્તન આવ્યું છે એક થાપથી તમારા અંદર કોઈ પરિવર્તન આવ્યું છે આ બી એ યાદ રાખવાનો કિસ્સો છે કશું ખોટું નથી દરેક શિક્ષક કઈ પણ પ્રકારનું શિક્ષકનું કામ જ એવું છે કે એને શ્યામ દામ દમ બધી નીતિ અપનાવી શકે કારણ કે તમે અહીંયા બેસેલા 25 વિદ્યાર્થીના મગજ છે એ મને ખબર છે બરોબર પણ મગજથી હાલ હું જે કંઈ આપી રહ્યો છું એમાંથી યશ મારી સામે જોઈ રહ્યો છે સચિન મારી સામે જોઈ રહ્યો છે કે ફલાણા ભાઈ મારી સામે જોઈ રહ્યા છે પણ એક્સેપ્ટ કેટલા લોકો કરે છે મને શું ખબર છે અહીંયા બેઠા છે પણ એને એમનો વિચાર થશે કે સાહેબ જલ્દી બતાવો સારું મને 2 વાગે બસ જાઓ આવો વિચાર આવો એટલે તમે એઝ એ ટીચર તરીકે બધું જ ભૂલવાની નહીં અને તમે જે કંઈ આપવા માંગો છો જો વિદ્યાર્થી તમારા તરફ બિલકુલ આકર્ષિત થઈ જાય લોહી ચુંબક કહે છે ને અને કેવા દૂર પડ્યો પણ સામેવાળા ખેંચી લે છે એ પ્રકારનું એજ્યુકેશન તમે આપો ત્યારે તમે શ્રેષ્ઠ શિક્ષકની ગણતરીમાં આવો અને એવા શિક્ષક કદી પણ ભૂલાતા નથી વર્ષો વર્ષો સુધી જો એજ્યુકેશન લાઈફ એવી છે કે મરો ત્યારે છું તમે શિક્ષકનું કામ એવું છે બીજે બધા ફિલ્ડમાં ક્લાસ બની ગયો તમારો એન્ડ આવી ગયો એને મતલબ તમારું ભણવાનું પૂરું થઈ ગયું પછી કશું જ નથી કાગળ છે જે હિસાબ કરવાના છે હિસાબ કરવાના છે જે ઉપરથી વડાય છે ફોલો અપ કરવાનું છે ટીચરનું એવું નથી ટીચર એટલે તમે 80 વર્ષ સુધી કામ કરતા હશો તો પણ તમારે એમાં સક્રિય રહેવાનું છે અથવા 60 વર્ષે નિવૃત્ત થઈ ગયા પછી 80 વર્ષે પણ તમે કહેવાશો તો માસ્તર તમારા સમાજની અંદર ભરશો તો કે પેલા માસ્તરનો બોલાવો પેલા શિક્ષકને બોલાવો ભલે તમારું કામ પતી ગયું હતું પણ તમારી એક ઓળખ શિક્ષક તરીકે થતી હોય છે અને 80 વર્ષે પણ તમારે એ શિક્ષક કેવો હોવો જોઈએ એ રીતે જ વર્તન કરવું પડશે ત્યાં તમે હાથમાં ધોકો લેશો ત્યાં તો પોલીસ વાળો છે તમે જો અમુક વ્યક્તિ ઓળખમાં આવી જાય છે ઘણી જગ્યાએ તમે ઉભા રહીને તમે જોજો એટલે બોલવાની રૂવા ભેગો હશે તો કહેશે કે ભાઈ આ પોલીસ વાળો લાગે છે કોઈ એ રીતે કાયદાકીય વાત કરતો છે આપણે એને જોઈને કહીએ કે આ વકીલ છે ભલે કોર્ટના પહેરેલો હોય પણ ફક્ત એક ઓળખ વ્યવસાયલક્ષી કોર્સની એક ઓળખ હોય છે દરેકની એમ તમે ફક્ત કોઈ વ્યક્તિને બોલતો જુઓ અને અંદાજો કરી શકો ભાઈ આ ટીચર હશે ઘણી વાર બજારમાં માર્કેટનો ભાવ કરીએ તો બી ઓળખી જાય કે માસ્તર લાગે 10 રૂપિયાની વસ્તુ 5 રૂપિયા કરાવતો હોય એ વ્યવસાય ખોટી વસ્તુ નથી કેમ એ માસ્ટર સાથે સગાઈ કારણ કે શિક્ષકનું કામ જ એ છે કરકસરયુક્ત જીવન જીવવું કરકસર કોને કહેવાય કે જે કંઈ છે એને પૂરું વાપરી નહીં નાખવું પણ એમાંથી એ પણ 2 પૈસો બચાવો એનું નામ શિક્ષક અને એ જ આપણે શીખવાડવાનું એવું નથી કે બધું ઉડાડવાનું છે તમારા જોડે ભાઈ અત્યારે પાછું બધી ઘણી વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે પહેલાં આપણે માસ્તર કહેતા હતા માસ્તરમાંથી પંતુજી ના અંતિમ બધા ઘણા બધા શબ્દો છે પણ હાલ આપણે ફક્ત શિક્ષક ઉપર જ ચર્ચા કરીએ તો શિક્ષક કેવો હોવો જોઈએ તો ફક્ત એ શિક્ષકના જે 3 અક્ષર છે ને સી ક્ષ અને ક આ 3 અક્ષરને તમે છૂટા પાડશો તો એમાંથી 3 શબ્દો બને છે સી એટલે શિસ્ત ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કર્મ શિક્ષકની ઢળક વ્યાખ્યા હોય છે બુક વાંચવાની અંદર મળશે પણ શોર્ટમાં તમને સમજાય છે ઉગાડી શિક્ષકના શબ્દો પરથી શિસ્ત ક્ષમા અને કર્મ આ 3 જ્ઞાન તમારા અંદર આવી જશે મતલબ ગુણ તમારા અંદર વ્યવસ્થ થઈ જશે એથી તમે શિક્ષક સૌથી પહેલું શિસ્ત કોઈ પણ વ્યક્તિની મેનરનો હોય તમે જો શિક્ષકનું કામ શું છે કે વ્યક્તિને શિસ્તમાં બાળકોને શિસ્તમાં રાખવા આપણે સવારે વહેલા ક્લાસ ચાલુ થાય છે મતલબ જે મોર્નિંગ હોય તો ઇવનિંગ જે કહેતા હોય તો સૌથી પહેલા આપણે પ્રાર્થનાની શરૂઆત કરીએ તો પ્રાર્થનાની અંદર મારી મચડીને આખો બંધ કરાવીએ છીએ કરાઈએ છે ને કોઈ બી આગે આંખ ખુલતો નહીં પેલા આંખ ખુલી છે આપણી આંખ ખુલ્લી હોય એ જે શિક્ષક તરીકે કારણ કે આપણને સત્તા મળી છે ને કે છોકરા ઉપર દમન કરવાનું એટલે આપણે આમ ખુલ્લી રાખીએ છીએ છોકરાને શીખવાય છે તો એ આંખ ખુલ્લી છે પેલાની આંખ ખુલ્લી છે છોકરાને મનથી થતું હોય કહી ના શકે આજ તમારા ઘણા બધા પ્રશ્નો હતા પણ તમે મન ના કહી શકો કારણ કે એક મર્યાદા નડે છે કે સાહેબ પાછળથી કદાચ ઇંધન કાપી નાખશે પેલાને કદાચ સાહેબ કદાચ પાછળથી ઇંધન એવું થાય ને એટલે એક મર્યાદા નડે છે એના કારણે છોકરું ખુલ્લી પણ છોકરાને મનમાં થતું હોય કે એ પોતે આખો ખુલ્લી રાખે ને આપણે કેમ બંધ કરાવો છો બરોબર આ શિસ્ત એઝ એ ટીચર તરીકે સૌથી પહેલાં તમારી આંખો બંધ કરશે તો ઓટોમેટિક બીજા આંખો બંધ કરશે
આપણે જો આખો ઉચ્ચારે બાજુ કેળવતા હોય અને તમે જો આગળ લાગતા ગુરુ ગોળ ખાતો હોય છેલ્લા કે ગોળ ના ખાવ તો આ વસ્તુ વ્યાજબી નથી. એટલે શિક્ષક બનવું હોય તો સૌથી પહેલાં શિસ્ત તમારા અંદર હોવી જોઈએ, પછી જ તમે બાળકોને શિસ્ત આપી શકશો. દરરોજ વ્યવસ્થિત નહીં જોઈ જવાનું, નર કાપેલા હોય જે આ છે પહેલાં બધું આવું ઘણું બધું પ્રાઇમરીમાં આવું એજ્યુકેશન ચાલતું. અત્યારે છે, અત્યારે પેટર્ન વધી ગઈ છે, હવે તો સ્ત્રીઓ તો વધારે, પણ પુરુષો પણ નર કદાચ લાંબા કરતા હોય છે, કલર બી કરાવતા હોય છે, એક્સ વાય જેડ એવી પેટર્ન જેને ભૂટિયા પહેરો ભૂટિયા પહેરો જેને જે કરવું આ નવી, એટલે આપણે નવી પેટર્નની શિસ્ત રાખવાની, પણ શિસ્ત તો રાખવાની ચલાવ. મતલબ કે સમય સાથે બદલાવ નોટ આવો, જો સમય સાથે બદલાશો નહીં તો પાછા ફેંકાઈ જશે. હું તો માનું છું કે જેવું પરિવર્તન બહુ જીવનમાં અત્યાર સુધી પરિવર્તન જ આ બધું લાવ્યું છે. પહેલાંનું લાઈફ તમે જીવન અત્યારે લાગ્યું, તમે હિસ્ટ્રી વાંચતા હશો તો એ સમય કેવી હતી, એમ કહેતા કે પરડાની શોધ થઈને પરડામાંથી આ કરીને તે કરીને અત્યારે આપણે ફોર વ્હીલર ગાડીઓ લઈને કરીએ છીએ, બજારમાં નીકળીએ તો બાઇક ઓછા ની ગાડીઓ વધી ગઈ છે. જે પડું મતલબ કે જે ટાયર તમે સંશોધનનું વિચારતા હતા એ અત્યારે કૂટકીને ભૂસકે રોડ ઉપર પડ્યા છે. તમને ફોન આવે છે ગાડી લઈ જાઓ, તમે મફત લઈ જાઓ, ખાલી હપ્તા ભરો ગાડી લઈ જાઓ. એટલે આ બધું ફાસ્ટ જમાનાની અંદર ઘણું બધું ચેન્જીસ છે. તો એઝ એ ટીચર તરીકે તમારા આ બધી વસ્તુઓ પણ બહુ વાકેફ રહેવાનું છે. એટલા માટે થોડું ધ્યાન તમને આપી દીધું કે તમે ભવિષ્યના થનારા શિક્ષક છો, આજથી જ તમે શિક્ષક થઈ ગયા છો, પણ ભવિષ્યમાં સારા તમારી એક અલાયદી એક ઓળખ ઊભી થાય કે કમસે કમ એમ ઓળખી શકે કે ભાઈ ફલાણા. પહેલાં તો કેવું સ્ટેટસ હતું, ગુજરાત વિદ્યાપીઠ નામ સાંભળેલું છું અમદાવાદ જઈને, ગુજરાત વિદ્યાપીઠમાં આ તો તમે હવે બે વર્ષમાં કોર્સિસમાં આવ્યા. શરૂઆતમાં જ્યારે આખા ઓલ ઇન્ડિયાની અંદર એક વર્ષનું બીએડ ચાલતું ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં બે વર્ષનું બીએડ ચાલતું. કોઈ રિઝલ્ટની લેવલે કોઈ ફાયદો નહીં, જેમ કે કોઈ ધારે કે સમજો કે કોઈ ઇન્ટરવ્યૂ આવ્યું હોય અને ધારે કે એના ત્યાંના વિદ્યાર્થીને 50% આવ્યા હોય, તમારે 60% આવ્યો હોય, તો ઇન્ટરવ્યૂમાં પહેલો નંબર તમારો જ આવે. એવું નથી કે ભાઈ એને બે વર્ષ કર્યા છે એને કંઈક અપગ્રેડ આવે, પણ તેઓ બે વર્ષ તૈયાર થયેલો શિક્ષકને એ લોકો એવી આપતી જોતા કે આ શિક્ષકને જોઈશે, આ 50% 70% હોય તો બીજું પણ 50% હોય જોઈશે. એક ઓળખ થઈ ગઈ ગાંધીના નામની જે બનાવેલી સંસ્થાનો, એ લોકો એ રીતે વર્ક કરાવતા અને એવું કામ કરાવતા કે તેઓના શિક્ષકો ફક્ત શિક્ષક પૂરતું કામ નહીં, આખા સામાજિક લેવલે કામ કરતા હતા. શિક્ષકનું કામ એટલું નથી કે એજ્યુકેશન ફક્ત ચોપડીમાં, આ તો બધી બુક્સો તમે અત્યાર સુધી તમને વાંચતા નથી આવો, વાંચતા આવે છે બધા તો વાંચો ને, એ જ કરવાના છે ને બીએડ કે વાંચી વાંચે તો પરીક્ષા આપવાના છે. આ શિક્ષક એટલે વાંચતા આવડે છે, ગ્રહણ કરતા પણ આવડે છે, અર્થઘટન કરતા પણ આવડે છે, લખતા પણ આવડે છે, આટલું બધું તો આવડે છે. પછી અમારી કઈ જરૂર છે કોઈને છે? ચલો ઓકે. એટલે માર્ગદર્શક જો જરૂર પડે પડે પડે, છતાં પણ એમ કહેવાય ને કે ટ્રેક ઉપર એટલે આપણા હાલના એજ્યુકેશન પ્રમાણે તમે ઓકે જ છો. એટલે આપણે વાત કરતા હતા વ્યવસાયલક્ષી કોર્સ, હવે તમે જે પસંદ કર્યું છે વ્યવસાયલક્ષી કોર્સ, બીએડને શું કહેવાય કે વ્યવસાયલક્ષી કોર્સ, તો વ્યવસાયલક્ષી કોર્સની અંદર સૌથી કોઈ મહત્ત્વની વસ્તુ એ છે ટ્રેનિંગ. તમે MBBS થાય તો MBBSની અંદર છેલ્લે ઇન્ટર્નશીપ આવે છે, એન્જિનિયરિંગ આવે તો એન્જિનિયરિંગ ભણેલા છોકરા છેલ્લે ઇન્ટર્નશીપ આવે છે. આ ઇન્ટર્નશીપ શું કરાવે છે? ઇન્ટર્નશીપ કાર્ય એને જે કંઈ એજ્યુકેશન મેળવ્યું છે અને ભવિષ્યમાં જે ફિલ્ડમાં એ જવાનું છે એ બંનેના રિલેટેડ બંનેને જોડતો પુલ કહેવાય ઇન્ટર્નશીપ, જેની અંદર એને શીખવા મળે છે કે મારા કેવું વર્ક કરવાનું છે. હવે જુઓ કે છેલ્લે પ્રોજેક્ટ આપવામાં આવે છે તમને, અહીંયા આપણે અત્યારથી અમે એસાઇનમેન્ટને બધું મોકલ્યું કે ઘણા છોકરાના લખાઈ બી ગયા છે, ઘણા છોકરાએ પ્રશ્ન કરે કે સાહેબ હમણાં જો આઈડિયા આવતો નથી, બીજું કંઈ નહીં, 5 તારીખે આવી જઈએ, થોડું ઘણું તમને માર્ગદર્શન આપીશું. પણ છતાં પણ તમે એ જે કંઈ તમને કામ આપી દીધું શેના લીધે લીધું, કે તમે તમારા ભવિષ્યમાં જે શિક્ષક બનવાના છો એના અનુસંધાનનું જ આ કામ આપી દીધું. તમને હવે પૂછવામાં એવો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ તમે ક્લાસરૂમની અંદર જાઓ છો અને ક્લાસરૂમમાં દરેક છોકરા ટાઈમસર આવતા નથી, તો આ એક શું કહેવાય ઉદ્ભવતો પ્રશ્ન થઈ ગયો. હવે આ ઉદ્ભવતા પ્રશ્નનું નિરાકરણ કેવી? દરરોજ છોકરાને મારવાના, દરરોજ છોકરાને ઠપકો આપવાનો, દરરોજ છોકરાને ઘરે કાઢી મૂકવાનો. આ નિકાલ કે નિકાલ ના કહેવાય, એનો નિકાલ કેવી રીતે લાવવાની? એ છોકરાઓ તો દરરોજ પરમેનન્ટ તમારા કીધા પછી બી સામ દામ દર બધી નીતિ પત્યા પછી પણ એ રીતે જ આવતા હોય તો તમારે પછી એ તમારો સંશોધનનો વિષય થઈ ગયો, રિસર્ચનો વિષય થઈ ગયો. રિસર્ચ કેવું કરે કે પૂછવું પડે કે ભાઈ એ ખરેખર કેમ લેટ આવે, એના વાલીને મળવું પડે, એના ગામમાં જવું પડે, જાણવું પડે, બસની વ્યવસ્થા નથી, ઘરની વ્યવસ્થા નથી, વાલી ના પાડે છે, એક્સ વાય જેડ જેટલા ઊંડાણમાં ઉતરાયેલું ઉતરી અને પછી તમે એ નિરાકરણ લાવશો તો એ પ્રશ્નનો જડમૂળથી નિકાલ થાય. બાકી તો રોજ પછી થાપ થવા તૈયાર જ છે વિદ્યાર્થી તમારા હશે જ ને, એમ તમે મારવાના, તમે સહન કરવાના છે. એટલે આ બધી વસ્તુ ચાલ્યા રહેવાની છે. તો આપણે સારા એક શિક્ષક બનવા માટે સૌથી પહેલાં આ વ્યવસાયલક્ષી કોર્સની અંદર તમે જોડાયા છો તો ફક્ત 2 વર્ષ દરમિયાન કુલ 4 સેમ ક્લિયર કરવાના છે. કેટલા? 4 સેમ 2 વર્ષ દરમિયાન. એમાં પહેલું સેમ તો
શરૂઆત તો આપણે કોરોનાથી કરવાની હતી, પણ હવે કોરોના ધીરે ધીરે આપણે ભૂલી ગયા છે. કારણ કે તમારું મારું બધાનું માસ્ક છૂટી ગયું. એક સમય એવો હતો હું પહેરીને બી આવ્યો, મને શું ડર પણ હતી કે બધા બાર બારથી આવે છે, ફૂડ ડિસ્ટન્સ કરી સેનિટાઈઝ ચલાવી. તમને તો કીધું જ તું, મેં મેસેજમાં લખેલું હતું કે બધા ત્યાં સુધી તમે તમારા અવેલેબલ રાખજો. કારણ કે હવે જરૂરી નથી કે આપણે બધા નિશ્ચિત થઈ ગયા છે કે હવે છે ને જતું હશે, પણ છતાં પણ હજુ પણ એટલું ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. એટલા માટે કહ્યું કે એક બેન્ચીસમાં બે જણા જ બેસો, બે છેડે બેસો, સેનિટાઈઝર પણ રાખજો. છતાં પણ કંઈક પોતાની સેફ્ટી તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. હવે ધીરે ધીરે 11, 12, 9 ધોરણ બધું ચાલુ થઈ ગયું છે, તમે તો કોલેજ લેવાના છો, એટલે પછી મેં આજે તમને બોલાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો આજે તમે અહીંયા આવ્યા છો, વેલકમ છે. છતાં પણ તમારા જે 2 વર્ષ દરમિયાન જે 4 સેફની અંદર શું કામ કરવાનું છે એની પણ પાછી પાછળની અલગ તમને માહિતી હું આપી દઉં. તો સૌથી પહેલા આપણે સેમ વનની વાત કરીએ છીએ. તો સેમ વન રેગ્યુલર જ્યારે ચાલતું હતું ત્યારે શું હતું, અને તમારે અત્યારે શું કરવાની હતી એમ થોડીક માહિતી આપી દઉં. તો શરૂઆતની અંદર જ્યારે બિલકુલ બીએડ રેગ્યુલર ચાલતું ત્યારે એવું કહેતા કે ભાઈ સૌથી પહેલાં વિદ્યાર્થીઓની અંદર વેલકમ પાર્ટી થતી, મતલબ કે સ્વાગત કાર્યક્રમ થતો. એમાં વિદ્યાર્થીઓને આવતા આપણે જેમ પહેલાં જે પ્રાચીન કાળમાં તો કિલક ને એવું બધું કરતા સ્ટુડન્ટ, કારણ કે એ તો વિદ્યાર્થી છે એટલે એમનું આવકાર વિધિ એવી હતી. અત્યારે પણ અમુક કોલેજ એવું કરતી હોય છે, છતાં પણ ના કરતી હોય તો અત્યારે તો કેક સિસ્ટમ આવી છે, કેક આપીને પણ બધું સેલિબ્રેટ કરતા હોય છે ના. પણ એ બધું છોડી અને શરૂઆતમાં નાના ભાઈ એ આપે ને કે એઝ એ ટીચર બનવું હોય તો સૌથી પહેલાં જ્યારે ક્લાસરૂમની અંદર તમે આવો છો, કેમ કે હાલ તમે એની આગળ 26 જણા બેઠા છો, અને હું એમ કહું કે મને ફક્ત તમારો પરિચય આપો, તો તમે બધા પરિચય આપવા માટે અહીંયા આગળ બોલાવી શકો. તો બધા સરખું પરિચય આપો, બધાને પોતાનું નામ ખબર છે, બધાને નામ આવડે તમને, તમારા પપ્પાનું નામ આવડે તમને, તમારો એટેક તમને ફાવે છે, તમે ક્યારે છો તમને ખબર છે, તમારા ઘર નંબર તમને ખબર છે, બધી જ ખબર છે. પણ જો હું અહીંયા બોલાવીશ ને તો તમે જોજો ઘણા ઘર નંબર ભૂલી જશે. ઘર નંબર શું પોતાના પપ્પા ભૂલી જશે, પપ્પા શું પોતાના નામ પર ભૂલી જશે. એટલે એક એક સ્ટેપ જેમ આગળ પાછળ ઉતરે ને એમને પાછા આવવાનું, એક એક વસ્તુની ભૂલ થશે. ભૂલ્યા નથી, શું થયું, ડર. માણસનો કોણ મારા છે, ડર. જે સ્ટીમાં વાત કરી ને તમારી અંદર રહેલો જે સંકોચ છે ને એ સંકોચ દૂર થઈ જશે ને ત્યારે તમે કહીશું. બોલતા તો બધાને જ આવડે છે, પણ કેવી જગ્યાએ કેવી રીતે બોલવું આટલું શીખો એટલે ટીચર, અને એ જ વસ્તુ તમને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે. પણ તમે રેગ્યુલર આવવાના નથી, મારે તમને રેગ્યુલર લેક્ચર આપવાના નથી, આ વસ્તુ થવાની નથી. તો ફક્ત આપણા ઉપર ફક્ત ધ્યાન રાખીશું ઓનલી ફોર ડિગ્રી પર. ડિગ્રી માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ કેવી રીતે લેવું એ રિઝલ્ટની જ વાત આપણે કરીશું. હું તમને વોટ્સઅપ થ્રુ તમને જેટલા બધા જે સુધી પેપર્સ મોકલીશ, મટીરિયલ મોકલીશ, મારા જોડે જે આવે છે. લાસ્ટ ઇયર તો ટોટલી કોરોનામાં નીકળી ગયું. કોરોનાના અધીન આપણા પરીક્ષા સિસ્ટમમાં પણ 2 ચેન્જીસ આવ્યા, એક ઓનલાઈન અને એક ઓફલાઈન. ઓનલાઈન ઓફલાઈન અમે પણ એટલા હેરાન થયા છો અને તમે પણ એટલા હેરાન થયા છો. તમે બધા આગળ 5 મિનિટ 6 મિનિટ એમ આપી છે, તમને આઈડિયા આવી ગયા છે કે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છતાં પણ એવું થયું કે પહેલાં તો મને યાદ છે કે મારા સ્ટુડન્ટ કહેતા હતા કે સાહેબ ગમે તે થાય પણ ઓફલાઈન તો ઓનલાઈન તો નથી જ આપી, તો ઓનલાઈન તો થોડી અપાતી છે. અને જેવી પછી ઓનલાઈન જબરદસ્તી પરીક્ષા અપાઈ અને 35 પછી 35 આવ્યા, એટલે પછી ઓફલાઈન જ બંધ કરાવો કે સાહેબ ઓફલાઈન બંધ કરાવો ઓનલાઈન કરાવો. એટલે એક વાર ઘરે બેસી પેપર આપવાથી તો એટલે મારી યુનિવર્સિટી દરરોજ તમને ઘેર પેપર લખવા ના આપો, એ સમય સંજોગને ધ્યાનમાં રાખીને એક્ઝામ હતી. એટલે જે યુનિવર્સિટી નિર્ણય લેશે એ અમારા થકી આવશે અને અમારા થકી તમારા થકી આવશે, એને ફોલો જ કરો. આપણે એની કોઈ લડતમાં પડવાનું નથી. ઓકે, એટલે માનો કે કદાચ જો તમને ઓનલાઈનની અંદર ઘણી વાર કેવું લાગે કે હવે 3 માધ્યમમાં કામ ચાલતું હતું કે યુનિવર્સિટી અમને લીધે લખતી અમે તમને જણાવો, હવે યુનિવર્સિટી ડાયરી તમારા કોન્ટેક્ટમાં આવી છે, ખ્યાલ છે ને. મોટા ભાગના પરિપત્રો મારી જોડે નહીં હોય, તમારી જોડે છે. ઓનલાઈન ખોલો એટલે મને મારા જોડે આવી, પેલા તો વિદ્યાર્થી મોકલી દે સચિન કે સાહેબ આજે આવું આવી છું, આવે સચિન. એટલે જસ્ટ કહેવાનો મતલબ કે એટલું ફાસ્ટ એજ્યુકેશન થઈ ગયું છે કે યુનિવર્સિટીના પરિપત્રો તમે ડાયરેક્ટ લઈ શકો છો. તમને પણ ખબર પડે છે કે ક્યારે કઈ પરીક્ષા છે, કેવી રીતે પરીક્ષા છે, ઓનલાઈન છે, ઓફલાઈન છે, રજીસ્ટર કરાવવાનું છે, શું કરવાનું છે, બધા જ પ્રશ્નો જે કંઈ છે એનું. એટલે એટલા માટે તમારા સૌથી વધારે એક્ટિવ રહેવું પડશે અમારા કરતા, કારણ કે તમે મારા કોન્ટેક્ટમાં ઓછા રહેવાના પ્રત્યક્ષ રીતે. હું તમને વોટ્સઅપ થ્રુ મેસેજ તો મને ફાયદો થવો પડશે કે કાલે પરીક્ષા છે બે ઘરની, તો મારો મેસેજ તમને મળી જશે કે કાલે જ છે. પણ કાલે સાહેબ છે તમે મને આજે જાણ કરો છો કે હું જવાબ નહીં આપી શકું, કારણ કે મને જ્યારે જાણવા મળશે ત્યારે હું તમને જવાબ આપીશ. અને મારે તમને બી જાણવા મળે જ છે મોટા ભાગે ડાયરેક્ટ, એટલે તમે બી તમને ખ્યાલ. એટલે યુનિવર્સિટી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારું જે કોરોનાના યર જે બગડ્યું છે આખું એજ્યુકેશનનું, એના સંદર્ભમાં ખરેખર સેમ વન પૂરું થઈ અને અત્યારે આપણે સેમ ટુમાં હોવાની, એની જગ્યાએ હજુ આપણે સેમ વનનું રજીસ્ટ્રેશન જ બાકી છે. રજીસ્ટ્રેશન તો થઈ ગયું છે પણ એના જે અનુમાન નંબર આવે એ પણ હજુ આવ્યા નથી.
નેવું સાંભળ્યું છે કે હજુ પણ ઘણી કોલેજો એવી છે કે જેની અંદર સંખ્યા બિલકુલ ખૂટી રહી છે અને એના કંઈક સંખ્યા પ્રોવાઈડ કરવા માટે હજુ તો એવું કદાચ ચાલુ થયું તો નથી ખબર નહીં, પણ કદાચ લાગ આવે તો ખરી એને ઓપન કરવાની વાત ચાલે છે કે હજુ એડમિશન કરી આપે બીજા જે પૂરતી સંખ્યા એવી વાત ચાલે છે. તમારું એડ્યુકેશન કયો સુધી જશે કેટલા ટકા છે ચોક્કસ હું પણ કહી શકું એમ સ્થિતિમાં નથી, પણ આપણે હવે આ લાઈનમાં જોડાયા છીએ ત્યારે આપણે ફક્ત બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, જાગતા રહો અને ધીરે જાઓ. જાગતા એટલા માટે રહેવાનું છે કે શું શું આવે છે એને જોતા રહેવાનું, અને ધીરજ એટલી રાખવાની છે કે ચલો આજે પરીક્ષાની તારીખ આવી કદાચ કેન્સલ થઈ ગઈ કોઈ વાંધો નહીં, ફરી તો લેવાની છે ને, બનશે. આખું વર્ષ ગયા વર્ષે એક એક્ઝામની ડેટ 5 વાર ચેન્જ થઈ, અને જ્યારે હંમેશા આવું થાય કે ઘોડા ઉપર ચડવાની તૈયારી હોય ખબર પડે કે કન્યા નથી, ત્યારે જે દુઃખ થાય તો વરરાજને જ ખબર પડે, વરરાજને ખબર પડે દુઃખ કેવું થાય એમ. આપણને ખબર પડે કે કાલે પરીક્ષા છે ને પછી રદ થઈ ગઈ તો તૈયારી જેને કરી હોય એને જ ખબર પડે કે કેવી થઈ પ્રોબ્લેમ્સ આવી શકે. એટલે આ બધી વસ્તુઓ બનવાની છે, પણ એને એક્સેપ્ટ કરતા પણ શીખી જાઓ. પછી તમે ગમે તેટલું મારા આગળ રાખી ગોશો કે સાહેબ આવું તો ચાલતું હશે, મેં તો આમ મહેનત કરીને રાત્રે 3 વાગ્યા સુધી જવી તમે કાલે પેપર રદ થઈ ગયું થઈ ગયું તો હું શું કરવાનું. તમે ગમે તેટલું બળાપો કાઢશો તો પણ એને એક્સેપ્ટ હું પણ નહીં કરી શકું કે એની સ્થિતિ પણ નહીં કરી શકું. એટલે પરિસ્થિતિના આધીન સમય હાલ જે ચાલી રહ્યું છે એને પણ તમારે ધ્યાનમાં રાખી આમાં જે તમારા અંદરથી ઉદ્ભવતા પ્રશ્નો છે ને એ અંદર અંદર સમાઈ જશે, એના પછી ડિક્લેર કરીને કોઈ એનો મિનિંગ નથી, મતલબ કે એનો પ્રોપર જવાબ મળવાનો નથી એટલા માટે. બરાબર, તો હવેની જે પરિસ્થિતિ છે લગભગ તો ઓફલાઈન, હમણાં લાસ્ટમાં સેમ 3ની ઓફલાઈન પરીક્ષા લેવાઈ ગઈ છે, એટલે તમારી પણ ઓફલાઈન જ આવશે, 9 ટકા કોઈ થવાની સંભાવના હવે નથી ઓનલાઈન, છતાં પણ કદાચ કોઈ એવા સમજો કે ઓનલાઈન લેવાઈ જશે તો આપી દેવાય, એક્સપિરિયન્સ તો થઈ ગયો છે, હવેનું એજ્યુકેશન બદલાઈ ગયું છે. અને હવે તો હું માનું છું કે સુધી તો આટલું વર્ષ જ આવતા વર્ષથી તો અંદર તમે પ્રાઇમરી લેવલથી કે કોલેજ લેવલનું છેલ્લા છેલ્લું જે ભણતર કહેવાય ને ત્યાં સુધી ટોટલી ઓનલાઈન એજ્યુકેશન થશે એવી સંભાવના આવી જશે, કારણ કે આવા પડકારો કે હવે તો આવતા ને આવતા જ રહેશે, કોઈ સંભાવના કોઈ ગેરંટી નથી એમ કે શું ક્યારેક શું થવાનું છે. તો આવો આ તો એક કોરોના આવ્યો, કાલ બીજા બીજું કંઈ આવશે ચાલુ છે, આ જે કંઈ કહેવાય ને કે એમ ટોટલી મહામારી તો એના ગુડ મોર્નિંગ ના અંદર બધા મેસેજ બધા ચાલતા હોય છે એ ટાઈપ ગ્રુપ, પણ એની અંદર મેક્સિમમ ઓછા ડિસ્ટર્બ બનો અને એ રીતે તમે ગ્રુપ બનાવો તો તમે બનાવી શકો. તારીખ આજે 25 છે, જોકે 25 તા બીજા 50 હશે, 50 તા પછી 110 હોય, આજે શરૂઆત છે મનમાં જે ગઈ સાલની વાત કરું એમાં 25 જણનું ગ્રુપ બન્યું, આજે 110 એની અંદર જોઈન છે. એટલે ઓનલાઈનની જ્યારે સમસ્યા આવી તો ઓનલાઈન પરીક્ષા ક્યારે છે, એટલે કોનાની વાત કરી તો મારા જોડે જે પરિપત્ર આવે પહેલા તમારા જોડે હશે, તમે તમારી રીતે અંદર એકબીજાની અંદર શેર પણ કરી શકો. એટલે આવી વસ્તુ બનાવવા માટે પણ તમારું એક ગ્રુપ બનશે, તો આવું ગ્રુપ દ્વારા પણ તમે એકબીજાને ચર્ચા કરી શકશો. તો આપણે જે વાત કરતા હતા માઇક્રો ટીચિંગની, માઇક્રો ટીચિંગની અંદર આપણે એવું કંઈ એવું નથી કે તમારે અહીંયા ફરજિયાત આવવાનું છે, માઇક્રો ટીચિંગના પાઠ આપવાના છે, ફક્ત એક આછી પાલન તમને ઝલક આપી દઉં છું અથવા માહિતી આપી દઉં છું કે ભવિષ્યમાં ટીચર કોણ હતો, માઇક્રો ટીચિંગ સાંભળ્યું કે ક્યાં સાંભળ્યું. માઇક્રો ટીચિંગ એટલે સૂક્ષ્મ શિક્ષણ, અને સૂક્ષ્મ શિક્ષણ એટલે કેવું તો વિદ્યાર્થી પોતાનો અંદર અંદર ગ્રુપ પાડશે. 100 જણા છે ને આપણા 10 ગ્રુપ પાડવું છે તો કેટલા કેટલા વિદ્યાર્થી થશે, 10 10 વિદ્યાર્થીને ગ્રુપ બનશે. 10 વિદ્યાર્થીઓ આપણા બીએડના 10 ક્લાસરૂમ ચાલતા હોય તો 10 ક્લાસરૂમની અંદર 10 વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ ગ્રુપમાં બેસી જશે. 10 ગ્રુપમાંથી સપોઝ સમજો કે 1 વિદ્યાર્થી પાઠ આપશે એટલે કેટલા બાકી સામે વધે, 9 વિદ્યાર્થી. 9 વિદ્યાર્થી પછી બીજા 2 વિદ્યાર્થી પાછળ ઓબ્ઝર્વેશન બેસે, નિરીક્ષણ કરશે કે સામેવાળો વ્યક્તિ કેવું બનાવે છે. એટલે પેલા 2 થી ઉભા થાય, કેટલા વધ્યા, 7. 7 વિદ્યાર્થી સ્ટુડન્ટ બનશે, 1 વિદ્યાર્થી ટીચર બનશે, અને 2 વિદ્યાર્થી નિરીક્ષણ કાર્ય કરવા પાછળ. ચાલો આ માઇક્રો ટીચિંગની સિસ્ટમ, આ 10 વિદ્યાર્થીના ગ્રુપની અંદરથી કોઈ 1 વિદ્યાર્થી જે રજૂઆત કરે છે એને રજૂઆત કેટલી કરવાની, તો ઓનલી ફોર 5 મિનિટ, 5 થી 6 કે 7 મિનિટ સુધી વધારે વધારે ભણાવી શકે છે. તો આ 7 મિનિટ દરમિયાન તમે કેવું એજ્યુકેશન આપો છો, તમને તમારા વિષય રિલેટેડ, જેમ કે ગણિત વિજ્ઞાનનો કોઈ સ્ટુડન્ટ હોય તો ગણિત વિજ્ઞાનના સ્ટુડન્ટને એમ કહેવામાં આવે કે તમે 8 9 10 અથવા 6 7 8 જે 2 ફિલ્ડ છે, એટલે હવે તો 9 10 થઈ ગયું અને 6 7 8 આવી. તો આપણે જે આપણી માધ્યમિક લેવલે જે વસ્તુ ભણાવવાની છે એની અંદરથી તમે 8મા ધોરણનું 9મા ધોરણનું અથવા 10મા ધોરણનું કોઈ પણ એક પુસ્તકમાંથી કોઈ પણ એક ટોપિક તમને ગમતો, કેમ તમને ગમતો, કે તમને ગમશે તો જ તમે ભણાવી શકો. જો જે વસ્તુ આપણને પસંદ જ ના હોય એની વસ્તુ આપણે એપ્લાય કરી શકીએ કોઈ ના કરી શકીએ. એટલે તમે તમારી પુસ્તક ખોલશો, પુસ્તકની અંદર તમે બધા ટોપિક પહેલાં ઇન્ડેક્સમાં આપેલા જ હોય છે, એ ઇન્ડેક્સના અનુસંધાનમાં તમે ધ્યાનમાં રાખી તમને એમ લાગે છે કે ના મારા હાર્ટ વિશે ભણવાની બહુ મજા આવે છે,
તો તમે આજનો ટોપિક કોઈ ચોઈસ કરો, કોઈને શરીરના બીજા અવયવનું ગમતું હોય તો એ જે કંઈ મતલબ તમારા વિજ્ઞાનની બુક્સની અંદર જે કંઈ ટોપિક આવે છે એના રિલેટેડ તમને ગમતું કોઈ પણ એક ટોપિક તમારે પસંદ કરવાનું છે, તમારા અધ્યાપકને બતાવવાનું થાય, બતાવ્યા પછી તમે કહો સાહેબ મારે આ પાઠ લેવો છે અને આને હું ભણાવવાનો પ્રયત્ન કરીશ, તો તમારા અધ્યાપક કહેશે ગુડ, તમે ચોઈસ કરી શકો, તમે આ વિષય ભણાવી શકો. તો કેવી રીતે ભણાવો? તો માઇક્રો ટીચિંગની અંદર ભણાવવા માટે કૌશલ્યો આપેલા છે. આજે સારામાં સારું એજ્યુકેશન લીધેલો માણસ વધુ વધુ કેટલો પગાર લેતો હશે, ગમે તે પ્રકારનું, એ બીએડની વાત નથી કરું, કોઈ પણ પ્રકારનું તમે વિચારો, એમબીબીએસ કે એમબીબીએ કે જે કંઈ બધું તમારા ફિલ્ડમાં મગજમાં ચાલતા હોય એમાં સારામાં સારું ભણેલું અને ગમે તેવું હોય તો કેટલો મેક્સિમમ પગાર લેતો હશે? લાખ રૂપિયા. એનાથી વિશેષ ગૂગલ છે કે આ છે કે એના જે સીઓ છે બધા લગભગ એમના તો 2 લાખ બી હોય શકે, લગાવતા એનાથી પણ ઉપર પગાર હોય શકે, બરોબર? એ સારા સારું, પણ એની પાછળ કેટલું બધું એનું માઇન્ડ વાપરી નાખે છે. જસ્ટ એ પોતે એક મશીન બની ગયો છે, એ પોતે મશીન બન્યું છે ત્યારે એને આઈડિયા આવે છે કે આવું આવું કરવાથી, આવું આવું ક્લિક કરવાથી, આ ફોટો ભૂલશે, આ કરવાથી, આ થશે, કેટલો બધો ફરક. ત્યારે બચ્ચનને શું કરવાનું? અમિતાભ બચ્ચનને શું કરવાનું? એક્ટિંગ કરવાની. અને એક્ટિંગ કરીને કેટલા લે? આજે 80 વર્ષનો માણસ કરોડો રૂપિયા રમવા છે. એક પિક્ચર કરે આમિર ખાન, સલમાન ખાન, એક્સ વાય ઝેડ જેટલા ખાન આવતા હોય, બીજા જે કંઈ યુવા આવતા હોય, પોતાની કાબિલિયત ઉપર એ પૈસા કમાય છે. તમે પેપરમાં વાંચતા છે કે આના 100 કરોડમાં કોન્ટ્રાક્ટ મળ્યો, વિરાટ કોહલી 8 કરોડમાં કોન્ટ્રાક્ટ થયું. શેના માટે મળ્યું વિરાટ કોહલીને 100 કરોડનો કોન્ટ્રાક્ટ? ટેલેન્ટ, વેરી ગુડ, ધેટ સ્કિલ, એક પ્રકારની સ્કિલ. એજ્યુકેશન અને સ્કિલ આ બંને વસ્તુ બહુ અલગ અલગ વસ્તુ છે. જેના અંદર જે સ્કિલ છે ને અને સ્કિલના આધારે જો તમે આગળ જતા રહો તો તમને એમ થશે, ઘણા એવું કહે છે કે શું આખી જિંદગી ભણ્યો તો તારો પગાર ગયેલો 25,000, અને કે હું આગું ભણેલો પણ હાલ જો આપણે એવું હોય ગેરેજ કરી દે, પણ ગેરેજ ધંધો કરતા નહીં, ગેરેજ કરી છે, કાળા હાથ કર્યા હતા પણ ગેરેજ સારી એવી ચાલી ગઈ, સ્કિલ થઈ જાય કે ગાડી ખોલીને એ કોઈ માણસ નથી એ પણ. એ એટલે તમે તો શિક્ષક છો તો તમારા અંદર તો કેટલી બધી પાવર આવવી જોઈએ, કારણ કે એક્ટર બનાવનાર બી તમે, શિક્ષક બનાવનાર બી તમે, ડૉક્ટર બનાવનાર બી તમે, જે કંઈ જેટલા ક્ષેત્રમાં જે કંઈ છે બધા કોના અંદરમાં બની ગયા? બોલે હું તો બહુ પહેલું ધોરણ જ બની ગયો તો બીજું ધોરણ બની ગયું, પણ નીકળ્યો તો શિક્ષકના અંદર નથી. એટલે એજ એ ટીચર તરીકે તમારા અંદર એ સ્કિલ પાવર તો હોવો જોઈએ. એટલે શિક્ષક સૌથી મોટો એક્ટર હોવો જોઈએ મારી દ્રષ્ટિએ. બચ્ચનને ટક્કર આપ્યો દરેક ક્ષેત્રમાં, એવું નહીં કે આપણે હા પણ એટલું કે જાણતા હોય તો યસ, ના જાણતા હોય નો. પછી એવું નહીં કે આપણે શિક્ષક છે એટલે બધાને યસ જ કર્યા જવા, પછી ઘણી જગ્યાએ ગપ્પા માણસ મને પકડાવી દઈએ કે આ તો ખોટી ફેંકા ફેંક કરે છે. એટલે ફાવતું હોય તો જ યસ કરવાની, અદભુત ઊભું થવાનું, બાકી બેસવાનું, બધા ટીચર બેસેલા હોય ઘણા બધા. એટલે સૌથી મહત્વની બાબત છે સ્કિલ, અને માઇક્રો ટીચિંગની અંદર તમારે જે 5 મિનિટ કામ કરવાનું છે એ સ્કિલ રિલેટેડ કરવાનું. તો કયા કયા કૌશલ્યો ભણી શકાય? તો કૌશલ્યો ઘણા બધા છે બીએડની અંદર. એ કૌશલ્યમાં તમારા જે પાઠની રજૂઆત એ જે ટીચર તરીકે જે કંઈ શરૂઆત કરવી છે તો સૌથી પહેલું કૌશલ્ય આવે છે એ વિષયાભિમુખ કૌશલ્ય. કયું? વિષયાભિમુખ. આ નામ જ એવું છે, વિષયાભિમુખ કૌશલ્ય. વિષયાભિમુખનું અર્થઘટન તમે કરો તો શું કહેવા માગે છે? કોઈ પણ વિષય રિલેટેડ વાત કરવી હોય, કોઈ પણ વિષય રિલેટેડ તમારે વાત કરવી હોય તો એ વિષયને પૂર્વજ્ઞાન આધારિત સંબંધિત કરવા. કેવું? પૂર્વજ્ઞાન આધારિત. હવે પૂર્વજ્ઞાન આધારિત, તમે કોઈ એમ કહો કે તમે આ પિક્ચર જોઈ લીધી છે ને, પેલા કહે છે કે આ કોઈ યાદ ના આવતું કે તે પેલું જોયું હતું એના આગળનું, એટલે કે હા એ જોઈ હતી, એમાં પેલો હીરો હતો કે આ હતો કે આ હતું આ હતું, બસ એનું જ આ પિક્ચર છે. કેવું જોયું? કે જૂની વાત કોઈ યાદ કરાવી અને નવી વાત સાથે એને તાદાત્ય કરવા અથવા જોડાણ કરવા. ખ્યાલ આવે હું જે સમજાવવા માંગુ છું વસ્તુ? કે કોઈ પણ વસ્તુ તમે ત્યારે કે વિદ્યાર્થીને એમ કહેશો કે ચલો આજે આપણે શરીર વિશે, મતલબ કોઈ હાર્ટ વિશે ભણવાનું, કોઈ એક્સ વાય ઝેડ વિશે ભણવાનું શરૂઆત કરીએ, તો સૌથી પહેલાં કોઈ છોકરાને પૂછીએ કે ચાલો ભાઈ તું ઊભો થાય કે તારા શરીરના અંગ કયા કયા છે, તો બતાવશે ને કે આ બે હાથ છે, બે આંખ છે, મોઢું છે, બે પગ છે, જે કંઈ બતાવો છો બરોબર છે. પગનું કામ શું છે? ચાલવાનું. હાથનું કામ શું છે? કામ કરવાનું. આંખ શું કરે છે? જોવાનું કામ કરે છે. જીભ શું કરે છે? બોલવાનું. આ બધું તમે એને એક નોર્મલ એના અંદર જ્ઞાન છે અને એ જ્ઞાન એના જોડે તમે કઢાઈ રહ્યા છે. સરસ. તો તમે આ જે જીભ બોલે છે તમને ખબર પડી કે આ જીભ છે, અને જીભનું કામ શું છે? બોલવાનું. તો જીભ કેવી રીતે બોલે છે તમને ખબર પડે છે? તમને ખાલી એટલી ખબર છે કે જીભ છે એટલે બોલીએ છીએ, જો જીભ કપાઈ જશે તો આપણે બોલી શકીશું નહીં. તો જીભ બોલે છે તો કેવી રીતે બોલે છે? વન ટાઈપ ઓફ વિજ્ઞાનનો આપણે ટોપિક થઈ ગયો. તો આજે આપણે જીભ કેવી રીતે બોલે છે એના વિશે ભણીશું. ખ્યાલ આવે? છોકરાને તમે શું કર્યું કે તમે જે શીખવાડવા માંગતા હતા એ વસ્તુને નજીક લાવવા માટે તમે પહેલાં એને શું શું જાણે છે
ઘણીવાર આપણે કે ચલો આપણે જીભ શું કેવી રીતે બોલે છે બોલે આપણે ઘણા સમય ખબર જ આ તો એકદમ આવું જીભ તો નોર્મલ બધાને ખબર હોય પણ ઘણા ખબર જ ના કે જીભ કે બોલે બોલવા માટે જીભની જરૂર છે કે નહીં એને એમ કે અંદરથી અવાજ નીકળતો જશે એની દુનિયા જુદી હોય એને એમ કે અંદરથી અવાજ નીકળતો જ હોય પણ કમસે કમ પહેલા કોઈ પણ જ્ઞાનને સરળ કરવાનો પ્રયત્ન કરો જ્ઞાન હંમેશા કઠિન જ હોય કોઈ પણ વસ્તુ હોય ને તમે આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ફર્સ્ટ ટાઈમ તમને બીએડમાં હું એમ કહું કે અધ્યેતા અધ્યયન અધ્યાપક આ બધા શબ્દો તમને એમ કહે સાહેબ આ અધ્યેતા એટલે શું અધ્યેતા એટલે તમે બધા ડઢા અધ્યેતા વિદ્યાર્થી પણ આવો શબ્દ પહેલી વહેલી સાંભળ્યો હોય તમે ઘણા લોકોને એમ થાય કોઈ એવો વિદ્યાર્થી હોય કે ઝપડતીને આગળ ઊંચી કરે સાહેબ મને ખ્યાલ નથી આવ્યો અને એક છોકરો એવો હોય કે અધ્યેતા હશે કે આપણે આગળ ઊંચી કરવી નથી અને બોલવી નથી તો વ્યક્તિ જાણી લેજો એટલે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય છે અને એ પ્રકૃતિને ઓળખવાનું કામ જ શિક્ષકે ખ્યાલ આવી ગયું એટલે આપણે જે સ્કિલ છે એમાં મેં સૌથી પહેલાં કીધું એમ વિષયાભિમુખ કૌશલ્ય છે એ કૌશલ્ય પણ તમારે રજૂઆત કરવી પડે એ કૌશલ્ય આધારે તમારે પાઠ આપવું પડે તમારું ઓબ્ઝર્વેશન થતું હોય અને એ એક પ્રકારની સાયકલ છે એવું નથી કે સાયકલ સોરી પેલું એ છે આખી એક સાયકલ છે અને સાયકલ મતલબ કે જે સાયકલનું ટાયર રોટેટ થાય છે ને એમ તમારું આ અભ્યાસ ટોટલી આખો રોટેટ થાય શરૂઆતમાં જે વિદ્યાર્થીને સૌથી પહેલું કૌશલ્ય વિષયભિમુખ આપ્યું છે તો વિષયભિમુખનું પહેલાં એક જ્ઞાન લઈ લેશે મતલબ કે કોઈ એક અધ્યાપક ડેમોલેશન આપશે તમારા આ તો આપણે કોલેજમાં હોય તમે રેગ્યુલર લેક્ચર અટેન્ડ નહીં કરતા બાકી રેગ્યુલર અટેન્ડ કરતા તો દરેક વિષયવાર એક શિક્ષક હોય તમને કેટલા પુસ્તક આપ્યા આઠ આઠ વિષયના આઠ પુસ્તકો તો સોરી આઠ પુસ્તકના આઠ શિક્ષકો તો હોવા જ જોઈએ અધ્યાપક અને આખે આ શિક્ષક જે છે એ તમારા લેક્ચર પ્રમાણે તમને તમારા એ જે વિષયના રિલેટેડ તમને જ્ઞાન આપે તો એમની અંદર શું કામ કરવાનું ગણિત છે તો ગણિતનો શિક્ષક વિજ્ઞાન છે તો વિજ્ઞાનનો હોય ગુજરાતી હોય તો ગુજરાત એટલે કે દરેક સબ્જેક્ટના એક એક ટીચર હોય અને એ ટીચર પોતાના સબ્જેક્ટ રિલેટેડ હિન્દીનું હોય તો હિન્દીનું ગણિત હોય તો ગણિત અંગ્રેજી હોય તો અંગ્રેજી એ પોતાના ગ્રુપને એક બાજુ લઈ જશે મતલબ એના ક્લાસરૂમમાં અને એના હિન્દી વિષય વિશે માહિતી આપશે હિન્દીમાં કયા કયા ટોપિક લઈ શકાય કેવી રીતે ભણાવી શકાય વિષયનું કેવી રીતે કરી શકાય અને એનો એક ઓલ ઓવર બધા ભેગાથી એક અધ્યાપક એક ડેમોલેશન આપશે ડેમો મતલબ કે એક પાઠ આપશે અને એ પાઠનું નિરીક્ષણ તમારે અને એની અંદર તમને પહેલથી શીખવાડવામાં આવે છે કે સાહેબ જે કંઈ કામ કરી રહ્યા છે એને બિલકુલ બે આંખ અને મનથી જોવાનો પ્રયત્ન કરો આંખ એટલા માટે કે તમે જોઈ શકો અને મન એટલા માટે કે તમે સમજી શકો સમજવાનું એટલા માટે છે કે જે કંઈ શિક્ષક સામે બોલી રહ્યો છે આજે હું ધારે કે આ 10-15 મિનિટનું જે કંઈ સમજાવ્યું છે તો શું મને હું તો બોલું છું કારણ કે મારું કામ જ બોલવાનું છે પણ કેટલું સાચું બોલ્યો કેટલા શબ્દો તમારા જોડે અથડાયા કંઈક તો ક્યોક ને ક્યોક તો નાની મિસ્ટેક થઈ જશે ને એ મિસ્ટેક તમે પકડીને એમ કહો કે સાહેબ તમે આ બોલ્યા પણ આમાં મને આવું લાગ્યું એ મિસ્ટેક થવાની છે એ સ્કિલની અંદર કામ આ છે ઓબ્ઝર્વેશન કરવા માટે બેઠા છે શું કરવા બેઠા છે નિરીક્ષણ ઓબ્ઝર્વેશનનું ગુજરાતી છે નિરીક્ષણ તો પાછળ જે બે હશે એટલે બે વિદ્યાર્થીઓ છે એ નિરીક્ષણ કરે છે કે શિક્ષક કઈ કઈ ભૂલ કરે છે એટલે સામે અધ્યાપક છે એ કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ ટીચર કદી પરિપૂર્ણ હોતો નથી એવું નહીં સમજવાનું કે આ જે કરી શકે હું ના કરી શકું હું જે કરી શકું આ ના કરી શકું આ દુનિયામાં બધું જ અશક્ય છે અને બધું શક્ય છે ચાલો ઘણી વાર એવું બને છે કે આપણે એમ વિચારતા હોય કે આ સાહેબને તો ઘણા સાહેબ એવું પણ કહે છે કે તમે એમ કહેશો ને કે સર તમે આ બોલ્યા હતા પણ એની અંદર આ લખવાનું જેમ કે પાસાકીય ભૂલ હોય જાણી જોયું તો કદાચ બેબી મારા તો ભૂલ થઈ ગઈ છે ને તો એ કહે કે મેં જાણી જોઈને જ લખી કે તમે જોઈ શકો છો ચાલો બીજા પર નાખી દેવું અને ઘણી એક્સેપ્ટ કરી લેવું સોરી વાત સાચી ગયા ભૂલ છે એટલે આ તમારા પર ડિપેન્ડેન્ટ છે કે તમારે કહેતા રસ્તે કેવી રીતે વણાટ લઈએ તન લેતા આવો જોઈએ ચાલો હું જી કહેવા માગું છું વસ્તુ કે તમે તમારી ભૂલને તો જાહેર કરો કે યસ રાઈટ કાન પકડીએ વાત સાચી જ છે કે ભાઈ મારી આ ભૂલ જોઈએ બધા ધ્યાન રાખજો વેરી ગુડ જે કંઈ છોકરાએ ભૂલ શોધી હોય એને અભિનંદન આપવા સાવા ઘણી વાર ઘણા કે તને ખબર પડે છે બેસ એમ ભાઈ કારણ કે સર્વોપરી છે યાર ટીચર છે પણ બેસાડી શકે છે તેઓ અગર શું થાય છે એનો મોરલ ડાઉન થઈ જાય છે એ વિદ્યાર્થી તમે બેસાડતા નથી એની જિંદગી ઠક્કર હતી તેઓ એ વિદ્યાર્થીને તમે એકવાર બેસાડો તો બીજી વાર એ ઉભો થવાનો પ્રયત્ન કરશે નહીં પણ જો એ જ વિદ્યાર્થી એકવાર ભૂલ કરેલું ભૂલે તમે સાચા છો અને એની ભૂલ છે છતાં પણ કહેવાનું કે બેટા તું બોલ્યો તો વાત સાચી છે પણ તને કેમ આવો પ્રશ્ન છે કે મેં ખોટું લખી ચાલ મને સમજાય તું સાચું છે કેવી રીતે એ સમજાવશે તો પછી એને તમારે કહેવાનું કે તું આ જગ્યાએ રોંગ છે મેં જે લખ્યું છે આ જ આવો ને આમ જ હોય અને માનો કે જો તમે રોંગ હોય તો તમારે કહી દેવા કે ના તું રાઈટ છે તો એને અભિનંદન મળશે તો એ ગર્વ લેશે ગર્વ લેશે તો એ કાલે ફરી આગળના આગળ વધતો જશે એને બીજી પાંચ માણસો વચ્ચે ઉભવાની પ્રેરણા મળશે કે ના હું કંઈક કહીશ તો સાહેબ એક્સેપ્ટ કરશે પણ જો તમે ક્લાસ વચ્ચે જ દમન કરશો કે નહીં ભાઈ હું જે લખ્યું એ જ અને હું જે બોલું એ જ એનાથી વિશેષ કોઈ પણ પ્રકારની ટાંકી પડન અવાજ આવવો જોઈએ નહીં એવા શિક્ષક બનવું છે એટલે કે એમ એકદમ ચક્કર કે કંઈક ફ્લેક્સિબલ ટીચર કે બધી જ રીતે 3 ડીએસમાં અમીર ખાનમાં જોયો તમને કેવું હતું એક્ટિવ
એ પહેલા દરેક પ્રકારના રૂલ પણ કંઈક ને કંઈક શીખવતા હોય. તમે સારા ટીચર બનો અત્યારે સીબી જગત પણ એવું જ છે કે પિક્ચર જુઓ છો એને અર્થઘટન કરતા પણ શીખો. ઘણા લોકો તો પિક્ચર જોઈને બહાર આવે પણ એ પણ ખબર નહીં કે આ પિક્ચરની અંદર ફિલોસોફી શું હતી. પિક્ચર હંમેશા ફિલોસોફી પર જ બને છે, ખબર છે? ખાલી ફક્ત સ્ટોરી જોઈ બહાર આવે, સ્ટોરી ગમી ગઈ ને સીન ગમી ગયું, સીન ગમાડવા નતા ગયા કે સ્ટોરી ગમાડવા નતા ગયા, એની પાછળનું અર્થઘટન જોવું. પણ પિક્ચર પૂરું છે જેમ આર્ટિકલ 15 કા આર્ટિકલ આવા બધા પિક્ચરો જુઓ છો, હાલનું આપણું જય કિસાનના આ બધા પિક્ચરો આવે તો તમને તમારી હિસ્ટ્રી શીખવાડે છે. એ સમયે જ્યારે જ્યારે જે તે સમયે ભગતસિંહ કેવા કેવા કાર્યો કર્યા હતા જેના કારણે ભગતસિંહ આજે પણ એની બર્થડે ઉજવાય છે. જેને આપણે કદી સંબંધ વર્ષો બાપાના બાપા સુધીનો કોઈ સંબંધ ખરો, આપણા છોકરાનો હોય તો બર્થડે ઉજવીએ, પણ છતાં પણ જો જન્મ જયંતિ આવે તો સ્કૂલોમાં રજા પડે છે, આપણે એને સલામી કરીએ છીએ, ધંધા પડકારીએ છીએ. તો આ બધા વિષય રિલેટેડ તમને વિચાર થાય છે કે થિંકિંગ એવું કરવાનું કે એ વ્યક્તિએ શું કર્યું છે કે જેને આજે પણ લોકો યાદ કરે છે, તો એના કાર્યોના આવું. આ બધી વસ્તુઓ તમને એજે ટીચર તરીકે બધું શીખવાડે છે. તો માઇક્રો ટીચિંગની અંદર સૌથી પહેલાં આપણું જે કીધું એમ વિષયવિમુખ અને વિષયવિમુખની અંદર આવા કોઈ પણ સબ્જેક્ટના નાનો ટોપિક લેવાનો, એ ટોપિકના રિલેટેડ તમે 10-15 મિનિટ ભણાવી શકો છો. અને ભણાયા પછી પાછળ બેસેલા જે છોકરાઓ તમારી જે કંઈ ભૂલ કાઢે છે, મતલબ કે એને કહ્યું છે ઓબ્ઝર્વેશન નિરીક્ષણ લઈ કહેશે કે ભાઈ તમે આટલી આટલી ભૂલો કરી, એ ભૂલના અનુસંધાનો ફરી પાછું બીજી 15 મિનિટ તમારે શું કરવાનું, પાઠ્યક્રમ તૈયાર કરવાનું ફરી કે બીજી વાર ભૂલ ના થાય. એટલે પાછું શિક્ષણ આપવાનું, પાછું શિક્ષણ આપ્યા પછી પાછું એ પ્રતિપોષણ આવશે, પ્રતિપોષણ એટલે ફીડબેક મળશે, ફીડબેક પૂરું થયા પછી પાછું પુનઃશિક્ષણ એટલે તમે થઈ તૈયારી કરી અને ફરી ભણાવાય, ફરી ભણાવાય એટલે પાછળ એના એક બેસેલા હોય અને એ પછી કહેશે કે પહેલાં જે ભણાવ્યું હતું એના કરતાં તમે અત્યારે ઘણું સારું ભણો, અથવા એવું પણ કહેશે કે પહેલાં જે ભણાવ્યું હતું એના કરતાં પણ તમે ઓછું ભણો. બની શકે એવું જરૂર છે કે પહેલું સારું હોય તો બીજું સારું હોય, બીજું ખરાબ પણ જાય. નાના ઘણી વાર એવું બને કે પહેલું બેકાર ગયું અને બીજું સારું જાય, એટલે જેવું અપગ્રેડ મળો એ પ્રમાણે કામ થાય. જો તમે સારું તમારું લખાઈ જાય કે ના ભાઈનો પાઠ યોગ્ય હતું તો એ સેકન્ડ કૌશલ્યમાં જતો રહે, અને જો એ એમ લાગે કે ના એનો પાઠ બરોબર નથી તો પાછો એના એ સાયકલને ફરતો જાય, ફરી એને પાછી ત્રીજી વાર એની વસ્તુ શીખવાડો. એટલે જ્યાં સુધી તમે એ કૌશલ્ય કમ્પ્લીટ હસ્તગત ના કરી શકો કે વિષયવિમુખ કોને કહેવાય, કેવી રીતે ભણાવું, વિષયવિમુખનો મતલબ કોઈ પણ વસ્તુનું ટાઇટલ કરાવવું, એના પાછળ થોડું આ તો બહુ 2-3 કલાકનો વિષય છે, પણ ખાલી એક ઉદાહરણ તમને આપી દઉં કે ઘણી વાર એવું થાય છે કે જેમ હિસ્ટ્રીનું હોય અકબર રાજા વિશે આપણે ભણાવવું હોય, અકબર રાજા વિશે ભણાવવાનું હોય મને કીધું કે સાહેબ તમારે વિષયવિમુખ સાથે ટાઇટલ મતલબ એજ એ ટીચર તરીકે કામ કરવાનું, તો અકબર રાજાનું વિષયવિમુખ મારે કરવું છે તો પહેલાં જ હું બોર્ડ ઉપર જે લખી ના ચાલો અ લખ્યો છું, અ આવે ને તો પડ્યો છે કે આ તરીકે બોર્ડ ઉપર છે તો હું અ તો ખબર પડે છે ને બધાને અ લખી દો બરોબર, અ લખ્યા પછી આ ત્યાં અહીં મદદ કરી દીધું, ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જે કંઈ સમય બધાને અભિવાદન કરી દીધું કે મિત્રો તમને બધા આમાંથી બધા હિન્દુ છો, લગભગ મોટાભાગે હિન્દુની મેજોરિટી આપણા બધા હોય બધા હાથ ઉપર કરશે, 2-3 જણા કદાચ ના કરે. તમે કેમ ના કર્યું, તમે હિન્દુ નથી, તમે કયા કોણ છો, કયા ધર્મમાં માનો છો અથવા કયા ધર્મના છો, એ કહે છે ભાઈ ચલો ખ્રિસ્તી છે, ઈસાઈ છે, જે કંઈ કોઈ મુસ્લિમ આવી કે સરસ તમે મુસ્લિમ ધર્મના છો, તમારા બી આપણે હિન્દુ ધર્મ છે, આ મુસ્લિમ ધર્મ છે, આ એક્સવાઈ જેડ. દરેક ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે છેલ્લે મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી એની અંતિમ વિદાયમાં એને લઈ જાય છે અને પછી જેમ હિન્દુઓમાં એને અગ્નિદાહ આપે છે, તો મુસ્લિમની અંદર શું કરે છે, એટલે કે એને જમીનની અંદર દફનાવે છે, દફનાયા પછી શું કરે છે તો કે એના ઉપર કંઈક બનાવે છે ને, તો કે એને શું કહેવાય, એટલે કે કબર કે શું કહેવાય. આ બધું કોણ છોકરા જ બોલશે, આપણે નહીં બોલીએ, તમને હું આ પ્રશ્ન પૂછું તમે ના બોલી શકો ઈઝી, એને કબર કહેવાય. તો અ લખેલો એની પાછળ કબર લખી દો, અ પૂરું વાંચો શું વંચાય છે, તો આજે આપણે અકબર રાજા વિશે ભણીશું, ભણી ખબર, તો આજે આપણે અકબર રાજા વિશે ભણીશું. આ કેમ આટલા બધા વહેલા આવ્યા, જલ્દી જલ્દી ગોઠવાઈ જાય, એટલે આજે આપણે અકબર રાજા વિશે ભણીશું. તો બધા વિચારો કે કબરના અકબરના કોઈ લેવા દેવા ખરા, અકબર રાજા તો એક મહાન યોદ્ધા, એક રાજા એવો કહેવાતો કે જેની એમ ગાથા ગઈએ ને કે ચલો મોગલ સામ્રાજ્યની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ કોઈ રાજા હોય તો કયો હતો, અકબર રાજા, જેને બધી જે ધ્યાનમાં રાખી દીધું કે ભાઈ ચોક્કસ જે તે સમયે પોતાના વિચારમાં, પણ તો બી અકબર રાજાનું નામ એવું બોલાય છે કે ભાઈ અકબર રાજા એ સમયનો એક પ્રસિદ્ધ રાજા હતો જેને તમામ ધર્મના ન્યાય આપવાનો પ્રયત્ન કરેલો છે એવું આપણે માની ચાલે. તો અકબર રાજાના એક મુસ્લિમ ધર્મના અંતિમ વિદાયની કબર સાથે સરખાય અને તમે શું સાબિત થયું, આ મારી મચડી ટાઇટલ કાઢેલું કહેવાય, શું કહેવાય, મારી મચડી, એટલે કે જેને એમ સાતત્ય ભંગ કહી શકાય,
કે ભઈ આ વસ્તુ યોગ્ય નથી. અકબર રાજાની જો તમારે વાત કરવી હોય તો અકબર રાજાની વાત કરતા પહેલા તમારે એ સમયના કહેવાય કે ભાઈ ભારત દેશ કેવો હતો, તો કે ભાઈ સોનાની ચીડિયા એવું હતું. ભારત દેશમાં કેવું હતું એટલે કે આવું હતું આવું હતું. એના પછી ભારત દેશમાં કોને સૌથી પહેલાં રાજ કર્યું, તો કે ભાઈ આપણે આ લોકોએ ચઢાઈ કરી, સેકન્ડ નંબર કરી. આ સમય કોણ આવેલું એટલે કે મોગલ આવ્યા હતા. મોગલમાં કયા કયા રાજાઓ થઈ ગયા, તો કોઈ કહેશે હું આયુ બાબર આ તે ફલાણા ફલાણા નામ આપશે. એમાં અકબરનું નામ બોલશે કે તમે અકબર વિશે જાણો છો એટલે કે હા શું શું જાણો છો અકબર વિશે, તો કોઈ કહેશે કે અકબર રાજા મોગલ સમયનો રાજા હતો. કે સરસ તમે સારું જાણો છો, ચલો તો આજે હું તમને એના તમારું વિશેષ અકબર રાજા વિશે સમજાવીશ. તમે જે કંઈ જાણો છો એનાથી પણ વિશેષ પણ હું તમને અકબર રાજા વિશે આજે સમજાવીશ. તમે સારું જાણો છો એમ કરીને પછી લખાય કે ચલો આજનો વિષય છે સમાજી ત્યાં આપણો વિષયાંક અકબર રાજા, અને પછી કે સ્ટાર્ટ કરવાનું કે ચલો તમને ખ્યાલ તો છે જ, તમે જ ભૂલી ગયા છો કે મોગલ સમયનો છે. તો મોગલ સમય ક્યારે આવ્યો, આ સાલમાં આવ્યો, કેવી રીતે આવ્યો, આ રીતે આવ્યો, કેમ આવ્યો, આ રીતે આવ્યો, જે કંઈ તમે પછી આ તો હું તો ફક્ત તમને ઉદાહરણ આપું છું, મેં કંઈ વાંચ્યું નહીં. પણ જ્યારે તમે વાંચેલું વિષય તમારે ભણાવવાનું છે ને તમને તો વધારે બે થશે. અને એ રીતે પછી આ વસ્તુ ખ્યાલ આવ્યો હું તમને જે કહેવા માંગુ. વન પોઈન્ટ ટાઇટલ, વિષય વિમુખ મતલબ ટાઇટલ કઢાવવાનું છે તમારા વિષય રિલેટેડ. કોઈ પણ તમે તમારા પાઠનું નામ, જેમ કે તમે કોઈ પણ પાઠનું નામ બોલો, તમારા અંદર કોઈ પણ પાઠ તમે કોઈ પુસ્તક જોયું છે 6, 7, 8, 9, 10, 11, 12 સુધીનું, કોઈ 12 સુધીનું બોલ્યું છે, ઠાકોર બોલો તમે ભણાવો છો ને, આટલું ધોરણ ભણાવો, શું કયું ભણાવો છો 9 થી 10માં ને, હવે ઇંગ્લિશમાં કોઈ ટોપિક ગુજરાતી ભણો, ગુજરાતી કોઈ ટોપિક બોલી જાય તો યાદ આવે સિંહનું મૃત્યુ. આ એક ટાઇટલ છે, જસ્ટ તમારે તમારે જાણવું જોઈએ. મને હું એને ઓળખું છું ટીચરમાં આવ જાય. હવે સિંહનું મૃત્યુ આ એક પાઠનું નામ છે બરોબર, સાહિત્યનો પાઠ છે, ગુજરાતીનો છે. ચોક્કસ સિંહનું મૃત્યુ એટલે પાઠ હશે તો એ કંઈક ના કંઈક, જેમ કે નવલિકા હશે કે નવલકથા હશે, કંઈક ના ભાગમાંથી લીધેલું છે એ રીતનું હશે. તો સૌથી પહેલાં એના રચિતા કોણ છે, સૌથી પહેલાં એના રચિતા મતલબ કે લેખક કે લેખિકા જે કંઈ હોય, તો સૌથી પહેલાં આપણે લેખકના અનુસંધાનમાં કામ કરવાનું છે. તો પહેલાં આપણે પહેલાં વિષયનું પહેલાં સ્ટાર્ટ કરવાનું છે, લેખક પછી લેવાના, પણ પહેલાં વિષયથી સ્ટાર્ટ કરવાનું છે. તો સિંહનું મૃત્યુ, હવે સિંહનું મૃત્યુ એટલે આપણે એક લાવીએ કે અહીંયા આગળ માનો કે કદાચ ઘરે નાના બાળકો તો રમતા જ હોય, અહીંયા સિંહ હોય મૂકી દેવાનું અને સિંહ નામ કરીને પાડી દેવાનું કે મરી ગયું. ચલો આજે આપણે ભણીશું સિંહનું મૃત્યુ. મજા આવે કઈ, મજા આવે આ વસ્તુ કે પાકની અંદર ટાઇટલ આપેલું છે સિંહનું મૃત્યુ. હવે સિંહને મારી નાખી અને ભણાવવાનું છે એવું ટાઇટલ નથી કઢાવવાનું. આને શું કહેવાય, એ ટાઇટલ તમારું સાતત્ય ભંગ કરવું કહેવાય, મતલબ કે કોઈ કામનું નથી. પણ તમારે ખરેખર સિંહનું મૃત્યુ જો ભણાવવું જ હોય અને એના ટાઇટલ કઢાવવું હોય તો સૌથી પહેલાં તમે આવો છો ત્યારે ક્લાસરૂમની અંદર સૌથી પહેલાં અહીંયા અહીંયા લાગે નથી પાકી મિસ્ટર, પણ આપણે ક્લાસરૂમમાં તમે જતા હશો તો જોયેલો અહીંયા આગળ લખેલું છે વિષય ગુજરાત વિષયાન, પછી ડેશ કરે જગ્યાની જગ્યા ચર્ચા કરવા માંગુ. અથવા તમે શું જાણો છો એ હું જાણવા માંગુ છું. તો એક વાર્તા કહીશ તમને સરસ મજાની. એક જંગલ હતું, જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ હતા. જંગલ તો પ્રાણીઓ જ હોય, બીજું શું હોય, ઘણા બધા પ્રાણીઓ હતા. નદી હતી, ઝરણું હતું, પૂછડું હતું, કઈક ને કઈક હતું. સરસ મજાના બધા ભેગા મળીને રહેતા હતા, આમ કરતા હતા. પણ એક સિંહ હતો, બહુ ખૂંખાર હતો, આમ હતું તેમ હતું. સિંહ વિશે થોડીક એની વાત કરવાની, અને સિંહ બધાને ત્રાસ આપતો હતો. એક સમય જંગલના બધા પ્રાણીઓ ભેગા થઈ ગયા. આ તો હું તો મારી ત્યાં મારી પાસે કંઈક બોલું છું, પછી એના મથાળી હતા કે સાહેબ આવી વાર્તા કહી એટલે કે બધા ભેગા થઈ ગયા. પછી એક દિવસ સિંહને મારી નાખ્યું. શું થયું, સિંહને મારી નાખ્યું. સરસ. તો મિત્રો વાર્તા ગમી તમને બધાને, કે હા ગમી, કેવી લાગી, કે સરસ. ચલો હું પ્રશ્ન પૂછે જવાબ આપશો, આપીશું. કેવા કેવા હતા, કે કેવું શું હતું, કે જંગલ હતું. કેવાનું હતું, આ જગ્યાએ હતું, જંગલમાં શું શું હતું, તો કેટલા પ્રાણીઓ હતા. ઉંઘર કોણ હતું, સિંહ હતું. સિંહ ત્રાસ આપતા હતા બધા પ્રાણીઓએ શું નક્કી કર્યું, કે સિંહને મારી નાખવાનું. સરસ. આજે આપણે ભણીશું સિંહનું મૃત્યુ. આવો જ એક પાઠ છે જેમાં સિંહ મૃત્યુ પામે છે. પણ બીજી વસ્તુ, તો હું જે તમને કીધું ને કે સિંહનો ત્રાસથી મૃત્યુ પામે, એમ પેલા ભાઈ કીધું કે સિંહનું મૃત્યુ પણ એ ત્રાસથી મળે છે કે વફાદારી મળે છે જાણવું પડે. જો વફાદારી મળે હોય તો વાર્તા બદલી નાખવાની વાત. ચાલો હું કહેવા માંગુ કે ટોપિક ચેન્જ કરી નાખવાનો. પછી પછી વાત કે આ તો સાહેબ એટલું સમજાવ્યું છે તો કે ત્રાહી જે એક્ચ્યુઅલ હતું અને આ તો કે સારો વાત થઈ ગયો સીધું. એટલે તમે તમારા વિષયના રિલેટેડમાં જ કામ કરવાનું છે. આના કહેવાય વિષયાભિમુખ કૌશલ્ય. ચાલો આવી ગયો ને એક વસ્તુ, આવું વિષયાભિમુખ પૂરું થઈ જાય છે. એના પછી સેકન્ડ નંબરનું કૌશલ્ય આવે છે પ્રશ્ન પ્રવાહિતા. વિષયાભિમુખ કૌશલ્ય પૂરું થઈ જાય પછી આવો પ્રશ્ન પ્રવાહિતા.
પ્રશ્ન પ્રવાહતા કૌશલ્ય પણ એક વસ્તુ છે કે તમે તમારા વિષય રિલેટેડ જે કંઈ વિષય વિદ્યાર્થીને જ્ઞાન આપ્યું છે ભણાવ્યું છે જે કંઈ તમે પૂરું કર્યું છે એ પૂરું કર્યા પછી તમે વિષયના રિલેટેડ તમે વચ્ચે વચ્ચે થોડા ઘણા પ્રશ્નો તરીકે કરતું રહેવાનું તો પ્રશ્નો કેવા કરવાના ઘણી વાર કેવું લખે કે અહીંયા લખ્યા છે કે ભાઈ રામપુર નામનું એક નગર હતું પછી અહીંયા પ્રશ્ન પૂછ્યા બોલો કયું નગર હતું બોર્ડમાં તો લખેલું જ હોય રામપુર અને પાછા અહીંયા પાછા પ્રશ્ન પૂછ્યા બોલો કયું નગર હતું લખલા કે રામપુર એમાં કઈ મળ્યું ક્યાંનો મતલબ કે જે વસ્તુ હું એમ કહું છું કે ભાઈ મારું નામ કિરીટ છે બોલો શું તો કિરીટ એ તો એની જ વાત છે ને મેં કીધું તમે કોઈ ડિફરન્સ ના હોય પ્રશ્નો હંમેશા એવા પૂછવાના કે વિષય વિષયના રિલેટેડ હોવા જોઈએ પ્લસ ક્રમિકતામાં હોવા જોઈએ સૌથી પહેલાં તમારું નામ આવવું જોઈએ પછી પપ્પાનું નામ આવવું જોઈએ પછી દાદાનું નામ આવવું જોઈએ પછી દાદાના એના દાદા એમ ક્રમિકતા જે છે ને સિસ્ટમ એ રીતે જ પ્રશ્નો પૂછાય કે તમે તમારી પ્રશ્નો એમ કહે કે છેલ્લો પ્રશ્ન પહેલાં પહેલો પ્રશ્ન છેલ્લો પૂછો એ પણ ચાલે નહીં આ પણ જો દરેક કૌશલ્ય મિનિમમ 3-4 કલાકનું એક એક લેક્ચર જાય કુલ 7-8 કૌશલ્ય છે એક અધ્યાપક એક કૌશલ્ય પાછળ તમારા પાછળ 3-4 કલાક તમને સમજાવે સમજાવ્યા પછી ડેમો લેસન આપે ડેમો લેસન આપ્યા પછી તમને તૈયાર કરે અને તૈયાર કર્યા પછી તમે એનો પ્લાન બનાવો માર્કેટિંગ અને એ પ્લાનની રજૂઆત તમારે કરો એટલે આવા જે કૌશલ્ય છે હું તમને શોર્ટમાં કહી દઉં છું કે વિષયાભિમુખ છે પ્રશ્ન પ્રવાહિતા છે ઉદાહરણ કૌશલ્ય છે કાપા કૌશલ્ય છે સુદ્રઢીકરણ કૌશલ્ય છે અને સ્પષ્ટીકરણ કૌશલ્ય છે સ્પષ્ટીકરણ ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય પણ આવે પણ સ્પષ્ટીકરણ કાપા કૌશલ્ય અને બીજું કયું કીધું તું સુદ્રઢીકરણ કૌશલ્ય સુદ્રઢીકરણ કૌશલ્ય પણ બહુ મસ્ત વસ્તુ છે મેં હમણાં બધી વાત કરીશ કે સુદ્રઢીકરણ કૌશલ્ય સુદ્રઢીકરણ એટલે કયા કયા તો ગુડ વેરી ગુડ સુંદર સરસ બિલકુલ પોઝિટિવ થિંકિંગવાળા સુદ્રઢીકરણ કૌશલ્ય કહેવાય અને એમાં પાછા નેગેટિવ પણ આવે બેસ બેસ લાલ આંખ કરવી બેસાડી દેવો અથવા ચપલી મારવી એના જોડીને જવું ઘણી વાર કેવું હોય કે તમે અહીંયા આમ નાના હતા તમે તો બધા મોટા થઈ ગયા બાકી નાના બાળક પ્રાઇમરીનો ક્લાસ હોય તો બહુ મજા આવે ભણવાની તમે જો છોકરો બેઠો હોય અને તમે પ્રશ્ન પૂછો એટલે કે તને આવડે છે તને આવડે છે એ છોકરા કેવું થાય કે સાહેબનું ધ્યાન એના તરફ આકર્ષિત છે એટલા માટે ઊભું થાય પણ તમે એક જ જગ્યા ઉપર બેઠો તું બોલા તો કેવું લાગે ભાષાકીય ડિફરન્ટ પડે છે તમે કોઈ નાનું બોલે હું તો કોઈ પ્રાઇમરીનો જ છોકરો છે પણ એના ખભા ઉપર હાથ મૂકવું એને માન આપવું આ એક માતૃત્વનો પ્રયત્ન કેવું ટીચર એટલે માં જ કહેવાય કોઈ પણ પછી સ્ત્રી હોય કે પુરુષ તમારે માં સાથે જ કામ કરવું કેમ માં પોતાને કેવું બાળક પાડે જીવ બાળે એમ એઝ એ ટીચર તરીકે જો તમે તમારા બાળકો પ્રત્યે જેટલો તમારો આકર્ષિત મતલબ કે પ્રેમભાવ વધશે એટલું જ શિક્ષક તમને તમે એ લોકો પ્રેમભાવ આપશે અથવા રિપ્લાય આપશે એટલે તમે તમારા બાળકને એક્સેપ્ટ કરવા માટે આ વસ્તુ તમારે સુદ્રઢીકરણ કૌશલ્ય પણ એટલું મહત્વનું છે પછી કાપા કૌશલ્યની અંદર જેમ કે હાલ આ લખેલું છે કે ફર્સ્ટ ટર્મ ટેસ્ટ તો આ પાછળની બેન્ચીસમાં ભાડિયા વંચાય છે આ લખેલું છે તને વંચાય છે પાછળ આ બાજુ કોણ બેઠું છે ભાઈ જનક વંચાય છે જો તમને તેઓ બેઠા બેઠા વંચાતું હોય તો આ કાપા કૌશલ્ય બેસ્ટ છે શું કહેવાય બેસ્ટ છે પણ આ જ વસ્તુ પછી હું આને અહીંયા લખી દઉં આવું મારા ચોક નથી પણ આ જ વસ્તુ આનું નાનું કરતો આમાં હું લખેલું હોય પછી કે ભાઈ આ શું લખ્યું પાછળમાં તો બી દેખાય કે સી દેખાય કે ડી દેખાય કોઈ આઈડિયા આવે નહીં એટલે કાપા કૌશલ્ય હંમેશા થિયેટરમાં જઈએ તો થિયેટરનો પડદો કેવો હોવો જોઈએ મોટો હોવો જોઈએ કેમ ઘરે ટીવીમાં ના કહેવાય કે ભાઈ આખું મોટું કરો કારણ કે એ રૂમ પ્રમાણે ટીવી છે પણ થિયેટરમાં તો પછી પડદો જોવો ને પછી થિયેટરની અંદર જે ટીવી મૂકેલું હતું પૈસા માથે પડે જોવાની મજા જ ના આવે આટલું મોટો હોલ હોય અને એમાં પછી ટીવી ટીવી બતાવો એટલે તમારા ક્લાસને ધ્યાનમાં રાખી અને કાપા કૌશલ્ય કરવા ખ્યાલ આવ્યો નથી કહેવા માગું કે તમે જે કંઈ જે ટીચર હશે એમ તો આઈડિયા આવતો જશે કે તમે ઘણી વાર જોયું છોકરા વિશે કે સાહેબ બે મિનિટ અડધા ઉભા થશે કોઈને નંબર હોય તો એવા છોકરાને પણ ધ્યાન રાખવાનું કે ભાઈ તને નથી દેખાતું તો આગળ આવી જાય કારણ કે જો એને લખાવા રહીશો તો આખો લેક્ચર પાછું લખાવવા જતું રહેશે આપણે જે કરવા આવ્યા જરૂર છે એટલે આ બધી સિસ્ટમોનું તમારે ધ્યાન રાખીને કરવાનું છે એટલે કાપા કૌશલ્ય પણ એટલું મહત્વનું છે પછી ઉદાહરણ કૌશલ્ય કોઈ પણ માહિતીને સરળ કરવી હોય તો સારામાં સારું શું છે ઉદાહરણ કોઈ પણ વિદ્યાર્થી તમે કંઈક જ્ઞાન આપો છો અને જ્ઞાન આપીને ધારો કે વિદ્યાર્થી જે આઈડિયા આવી કે ના સાહેબ ના ખબર પડી તો શું કરવાનું ઉદાહરણ આપવું પડે ઉદાહરણ આપશો તો જ એને ખબર પડશે કે સાહેબ શું કહેવા માંગે છે એટલે તમારા અંદર એ એજ એ ટીચર તરીકે વિવિધ ઉદાહરણોનો પણ ભંડાર હોવો જરૂરી છે એટલે સાપા કૌશલ્ય ઉદાહરણ કૌશલ્ય સુદ્રઢીકરણ કૌશલ્ય વિષયાભિમુખ આવી ગયું પ્રશ્ન પ્રવાહતા આવી ગયું ઉત્તેજના પરિવર્તન કેવું મેં કીધું એમ હાવભાવ તમે જ્યારે જે પ્રકારની વાત કરતા હોય એ પ્રકારનું તમારા મોઢા પર એક્સપ્રેશન હોવા જોઈએ જો તમારા મોઢા પરના હાવભાવ જ ન હોય તમે કોઈ
વિકરાળ વાત કરતા હોય સિંહની અને તમારા મોઢા પર તેજ આવી જાય એમ લાગે, તમે કોઈ નદીની વાત કરતા હોય પછી એમ હાથ ઉપર જતો હોય બધા વિચાર કરે કે નદી ઉપર હોય કે નીચે હોય, નદીની વાત કરતા ત્યારે હાથ હંમેશા આપો, તમારું વર્તન તમારું બોડી લેંગ્વેજ જ તમારો ટીચર તરીકે તમને ઓળખાણ આપે છે. ઘણી વાર તમે શું વાત કરતા હોય કે તમે જુઓ તો આકાશ ઉપર તારા તારા હવે આકાશ આમ હોય આપણે આમ આમ કરતા હોય તો આપણો હાથ આમ જતો હોય ને આપણે, એટલે આ બધું રિલેટેડ વસ્તુ છે. એટલે જે કંઈ કૌશલ્ય છે કોઈ વાર માઇક્રોટેચિંગની બુક મળો તો વાંચજો અને એને સમજજો. ઓકે, એટલે આટલું માઇક્રોટેચિંગનું થોડુંક જ્ઞાન તમારા અંદર હોવું જોઈએ એટલા માટે આપ્યું. હવે સેકન્ડ એટલા માટે આપ્યું કે આના પછી તમને અહીંયા મેં જે બુક આપવાના છે આ પ્રકારના 5000 તમને બે ચોપડા મળશે, મેથડ 1 અને મેથડ 2 ના બે. હવે મેથડ 1 શું છે મેથડ 2 છે એની પહેલાં ચર્ચા કરીએ પછી આપણે આની ચર્ચા કરીએ, બરાબર. હવે સૌથી પહેલાં દરેક છોકરાઓ મોટાભાગે પ્રશ્ન પૂછ્યા હતા કે સાહેબ મારી મેથડ ગઈ હવે તમે બધા જ ગ્રેજ્યુએશન થઈને આવ્યા છો, એમાં કોઈ માસ્ટર ડિગ્રી પણ મોટાભાગે લીધી, તમારો પર્ટિક્યુલર સબ્જેક્ટ તો ફિક્સ થઈ ગયો, ફિઝિક્સ કેમેસ્ટ્રી બોટની XYZ સાયન્સ સબ્જેક્ટ કહેવાય તમારો કયો સાયન્સ. હવે તમારે ભૂલી જાઓ કે તમારે ફિઝિક્સ હતું કે શું હતું, તમે બીએડની અંદર આવેલા હોય તમારું પર્ટિક્યુલર એવું નહીં કે ફિઝિક્સમાં તમે બીએડ કરો છો અથવા શું કહેવાય કેમેસ્ટ્રીમાં કરો છો, ફક્ત સાયન્સના જે ભાગ તમે અત્યાર સુધી અલગ મારી તમે ભણ્યા એ તમારી માસ્ટરી. પણ હવે બીએડની અંદર આવી ગયા છો તો બીએડની અંદર બે જ સબ્જેક્ટ, જે લોકો સાયન્સના ફેકલ્ટીમાંથી આવ્યા છે એનો મેઇન વિષય સાયન્સ થઈ ગયો અને સેકન્ડ નંબરમાં ગણિત મેથ્સ. ઓકે, પણ આપણી અંદર એક સિસ્ટમ છે કે અહીંયા આગળ મેથડ 1 બોર્ડ થોડું દૂર છે એટલે હું તમને ખાલી અહીંયા એક્ઝામ્પલ આપી દઉં કે સમજાવો કે અહીંયા હું મેથડ 1 લખું છું અને અહીંયા મેથડ 2 લખું, તો અહીંયા મેથડ 1 ની અંદર તમને ખ્યાલ આપી દઉં કે સૌથી પહેલાં ગણિત આવશે, અંગ્રેજી આવશે, ગુજરાતી આવશે અને એકાઉન્ટ આવશે. આ ચાર સબ્જેક્ટ મેથડ 1 ના આવશે. કયા કયા? ગુજરાતી, ગણિત, એકાઉન્ટ અને ઇંગ્લિશ. વેરી ગુડ, આ ચાર સબ્જેક્ટ. એની અપોઝમાં સામે મેથડ 2 ની અંદર આવશે સમાજ વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી, ત્યારે તમારે કોઈ ઇસ્યુ બનશે નહીં. કેમ નહીં બને? કારણ કે તમારું TYનું રિઝલ્ટ પહેલાં જોશે. TY મીન્સ કે તમારું BSc 6 અથવા BA 6નું રિઝલ્ટ જોશે. એની અંદર તમારો જે લાસ્ટ વિષય હોવો હશે એ જ વિષય રિલેટેડ તમારા BA ની અંદર સબ્જેક્ટ હોવો જોઈએ, ગણિત હોય, વિજ્ઞાન હોય કે બે પછી. પણ માનો કે ગણિત હોય અને તમે BA પર ગુજરાતી પસંદ કર્યું હોય તો પછી તમારો તે સંબંધ પૂરો થઈ જાય, વિષયનો તમે કેવા આગળ સંબંધ પૂરો કરી નાખ્યો. કારણ કે તમે BA ગ્રેજ્યુએશન થયા છો ગણિતમાં અને આ બાજુ પસંદ કર્યું છે ગુજરાતી, તો એ લાગતું નથી. આ તો હવે ટેટ કાર્ડની આવી તો પહેલાં શરૂઆતમાં આજથી 10-15 વર્ષ પહેલાં જાહેરાત આવતી ને તો સ્પીક આવી જાહેરાત આવતી કે ગુજરાતી સમાજને શિક્ષક જોઈએ છે. કેવું? ગુજરાતી સમાજ, એટલે જે ગુજરાતી એ ભણાવી શકે અને સમાજ સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કૃતનો ટીચર જોવો એ અંગ્રેજી પણ ભણાવી શકે અને સંસ્કૃત પણ. તમને બે સબ્જેક્ટ એટલા માટે આપવામાં આવે છે કે એક ટીચર બે વિષયનું જ્ઞાન સ્કૂલમાં આવશે, એટલા બે વિષય તમારે એક સાથે બે વિષયનું કામ કરવાનું થાય. હવે એવું થોડું ઓછું થઈ ગયું છે પણ તો બી એ તો વસ્તુ લાવવું પડે જ છે, કારણ કે આજે પણ 6-7 આઠનો જે એકમ છે એ જે સ્કૂલોની અંદર લગભગ મોટાભાગે જે વિષયનો તમારો છે એ તો વિષય ભણાવવાનો જ, એની સાથે તમને વર્ગમાં 1-2 વિષય મળતા હશે. તો એ પ્રાઇવેટનો જવાબદાર બી કદાચ ખબર હશે કે બીજા વિષય તમને ભણાવવા આપે છે. તો આપણે BA ની અંદર બે વિષય આવે, મેથડ 1 અને મેથડ 2. તો જે લોકોને મુખ્ય હિન્દી હોય તો હિન્દીવાળો સામે ગુજરાતી રાખશે, જે લોકોને સંસ્કૃત છે એ પણ ગુજરાતી રાખશે અને જે લોકોને અંગ્રેજી છે એ લોકો પણ સંસ્કૃત રાખશે, અંગ્રેજીવાળો સંસ્કૃત રાખશે. આ બાજુ જેને સમજ્ય મેઇન વિષય છે એ ગુજરાતી જ રાખશે અને ગુજરાતીવાળા જે છે એ સામે સંસ્કૃત પણ રાખી શકે, હિન્દી પણ રાખી શકે. પણ આપણે મોટાભાગે ટૂંકમાં ગણિત અને વિજ્ઞાનની ત્યાં તો ફિક્સ જ થઈ ગયું, જ્યારે સાયન્સવાળા આપણા મોટાભાગે 90% વિદ્યાર્થી ગણિત વિજ્ઞાનવાળા છે, બાકીના 10% વિદ્યાર્થીઓ એવા છે કે જે અધરમાં આવે છે જેમાં એકાઉન્ટ. તો એકાઉન્ટવાળાની ફરજિયાત છે કે એકાઉન્ટ એમનો મેઇન સબ્જેક્ટ છે, એની સામે અમે તમને સમજ્યા આપી દીધું. સમજ્ય એટલા માટે આપ્યું છે કે સમાજમાં તમે ધારે કે 6-7-8ની અંદર જે ટેટની પરીક્ષા પાસ કરશો તો સમાજ્ય રિલેટેડ તમે એમાં ભરતીમાં જઈ શકો એટલા માટે. Thank you.
પંચાસેક જો દીધું પ્રતિનિધિ આયા છે એ માગી શકવાની સંભાવના પૂરેપૂરી છે.
બનતો પ્રયત્ન અમે કરીશું કે આવા ચોપડાને બધું તમે રાખવાનું જ છે, લખેલા જ હોવા જોઈએ, એ લોકો ચકાસશે નહીં. અમારી સિસ્ટમમાં અમે એમના કદી એમ નથી કહેતા કે ચોપડા ચકાસો, પણ કદાચ કોઈ એવો સારો આવી ગયો કે એનામાં ચોપડો જોવો છે, એટલે તમારે આ અવેલેબલ ચોપડો ફરજિયાત હોવું જરૂરી છે. જો આ ચોપડો તમારા આડોડો થઈ ગયો, ખોઈ ગયો, તો ફરી પાછા પૈસા લેવો પડશે. એટલે એક વાર જે આપી મેં તમને એટલા માટે તિજોરી શબ્દ પહેલા વાપરો કે તિજોરી નહીં હોય તો મૂકી દેજો. મારા ઘણા એવા છે કે હવે સાહેબ ફેબ્રુઆરી કીધી છે ને 2022 ત્યારે જ કાઢીશું, પણ એના ફક્ત કોરા નથી લાવવાના, એની અંદર લખવાનું બી છે. કોઈ પણ સ્કૂલમાં તમને કામ આપેલું હોય ને કે ભાઈ તમે ફલાની સ્કૂલમાં જઈને કામ કરજો, તો પણ અન્ય કોઈ સ્કૂલના આચાર્ય સહી સિક્કા કરાવતો નહીં, આ કોલેજનું જ કામ છે. આ પહેલું પ્રમાણપત્ર કોલેજ તમને આપશે, એટલે અન્ય સહી સિક્કા મારા આવશે, બરોબર. એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ તમારે ફક્ત નામ લખવાનું એટલા માટે કહું છું કે ઘણી વાર કોરું રાખ્યું પછી છેલ્લે કોઈ લાભ લઈ ના જાય, એટલા માટે નામ લખી રાખ્યું. સેકન્ડ નંબરમાં ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સ જે છે એ ઇન્ડેક્સની અંદર કેવું છે કે સૌથી પહેલા જે આપણે સિસ્ટમ જ છે, કુલ સેમ 1 2 3 4 આવશે ને, લખી રાખ્યું તમે કુલ કેટલા 4 વત્તા લખવાના નહીં. જો આ જે ઇન્ડેક્સ છે ને એમાં સેમ 1 પછી સેમ 2 ચાલુ થશે, પછી સેમ 3 અને પછી સેમ 4, 3 અને 4 સેમ જ છે. સેમ 3ની અંદર કુલ 30 પાર્ટ આવશે અને સેમ 4ની અંદર 30 પાર્ટ આવશે, પણ એ પહેલાં જે સેમ 1 અને સેમ 2ની જે વાત છે, તો સેમ 1ની અંદર શું આવશે, તો સેમ 1ની અંદર લગભગ 4 લેસન આપણે કાઢવાના છે. સેમ 1ની અંદર 4 લેસન આવશે તમારે, કેટલા 4 લેસન. પહેલાં જે 4 લેસન છે તો કન્ટિન્યુ અહીંયા 1 2 3 4 ચારે ચારે નહીં લખવાના, બે જ લખવાના, એક ને બે, બીજા બે કયો લખવાના, આમાં પછી 4 છે ને. કારણ કે સમજો કે ગણિતના 2 બનાવ્યા તો વિજ્ઞાનના પણ 2 બનાવવાના છે, એમ કરીને કુલ 4. એટલે 2 2 આની અંદર પહેલા ટાઈટલ આવશે, બીજા બે ટાઈટલ અહીં આવશે, અને જે શરૂઆતમાં સેમ 1ના જે પાર આપવાના છે એ કોલેજ થકી, એટલે અહીંયા આગળ તમારે ત્યાં લખી દે ને કે શાળાનું નામ, તો ત્યાં આગળ લખવાનું અવધ મહાવિદ્યાલય બીએડ કોલેજ 20 તારીખ. શરૂઆતના જે પહેલા 2 અને આની અંદર 2 એમ 4 લેસન તમારા કોલેજના રહેશે, એના પછી સેમ 2 3 નંબર ચાલુ થાય. તો સેમ 2 તમારે જે સ્કૂલમાં અમે તમારી રીતે કોઈ પણ સ્કૂલ પસંદ કરી શકો છો, એવી બીએડ પસંદ કરી એ સ્કૂલ પણ કરવાની, વગર કે પ્રમાણપત્ર આપી દેતું હોય એવી સ્કૂલ પસંદ કરવાની, સિક્કા મારી એને લેતા હોય ત્યાં તમારે જાતે એનું નામ બધું લખી દેવા, બધું અવેલેબલ છે ને, બધા આજ કરે છે છોકરા મોટા ભાઈ. એટલે જેવી કોલેજ પસંદ કરી એ પ્રમાણે સ્કૂલ પસંદ કરવાની, અને જો તમે જે સ્કૂલમાં જવાના છો એ સ્કૂલના નામ અહીંયા આગળ 4 લેસન લખવાના, 4 આમાં 4 આમાં. એટલે 8 પૂરા થઈ ગયા, એના પછી ધારે કે આ 2 અને 4 લેસન અહીંયા આગળ 6 યુઝ થઈ ગયા, પછી 7 નંબરથી તમારું સેમ 3 સ્ટાર્ટ થશે. એ સેમ 3 છે એ 15 પાર્ટ લખવાની, 15 આમાં અને 15 આમાં, એટલે કુલ કેટલા થયા 30. જો બેને લખે ને કે સેમ 1ની અંદર 2 વત્તા 2 એમ કરી કુલ 4, સેમ 2ની અંદર 4 વત્તા 4 એમ કરી 8, અને પછી સેમ 3ની અંદર 15 વત્તા 15 કુલ 30, અને સેમ 4ની અંદર 15 વત્તા 15 30 કુલ ઓલ ઓવર કેટલા પાસ થયા 30 30 60, 60 ને પેલા 12 છે 72 પાર આપવાના. આટલી વસ્તુ તમારે આ ચોપડાની અંદર લખી, અને છેલ્લે એન્યુઅલ લેસન વખતે તમે જ્યારે સજી નજીન આવતા છો વાત છે, એનું પણ એક લેક્ચર આપણે જ્યારે જ્યારે એ વખતે ફેબ્રુઆરીમાં લઈશું, કે જેની અંદર તમારે પરીક્ષા કેવી રીતે આપવાની છે, પાર આપવાની એ વખતે બોલાવીશ, એ વખતે તમારે આ 3 બુક્સ લેતા આવવાનું છે. આ બુક્સ છે ઓબ્ઝર્વેશન નિરીક્ષણ બુક, આની અંદર ફક્ત કશું જ કરવાનું નથી, ખાલી જગ્યાઓ એવું જ છે, બધું લખીને જ આપ્યું છે, તમારે ખાલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. એમાં સારું સારું લખવાનું, ખરાબ તમે કદી લખતા જ નથી, સારું સારું લખી અને જે તે શિક્ષકને મહાન બનાવી દેવાનું કે શિક્ષક ઇઝ એવરીથિંગ, ઓકે પરફેક્ટ શિક્ષક હતો, કશું ખોટું નથી, પણ ખાલી કેવી રીતે કરવું એ વચ્ચે વચ્ચે તમને ટાઈમ મળે, એટલે એક જ દુકાનમાં જ્યારે આવ્યા હોય ત્યારે કહેજો, એટલે હું તમને ઇન્ડિવિજ્યુઅલ સમજાવીશ, ખાસ કરીને બેનને મળવાનું. હા બધા રિલેશનમાં બેનને તમારે મળી જાઓ, બેન તમને બધું જ ટોટલી માહિતી આપશે કે ક્યાં કેવી રીતે ટીક કરવું, શું કરવું, એ બધું બેન તમને સમજાવશે. પણ ઇન્ટર્નશીપમાં બને ત્યાં સુધી ગ્રુપમાં જવાનું, તમારે એક સાઈડ ના હોય તો એક સ્કૂલમાં જવાનો પ્રયત્ન કરવાનો, એટલે આ બુક ભરવાનું તકલીફ ના પડે તમને. જો બેનનો કહેવાનો ભાવ એવો છે કે તમે જે સ્કૂલ પસંદ કરો છો ને બોલે તમે ત્યાં નથી જવાના, ભાઈ પ્રજાપતિ અરુણ તને કહું, માનો કે તમે પાલનપુરનું 10 જણનું ગ્રુપ છે ને, તો તમે ધારે કે કોઈ એક સ્કૂલ પસંદ કરી, હવે એક સ્કૂલની અંદર 10 એ 10 નામ લખાઈ દેવાના, એટલે તમે 10 તો એક ગ્રુપમાં થઈ ગયા. એટલે આની અંદર ઓબ્ઝર્વેશનો પછી તું અરુણનું લખી શકીશ, પાર્થનું પણ લખી શકીશ, બધાનું તમારે જેને જેનું લખવું હોય એના નામ તમે લખી અને એકબીજાનું અંદર અંદર ઓબ્ઝર્વેશન કરી એવું કહી શકો.
બીજી વસ્તુ કે મારે તો કદાચ કોઈ એક જ છોકરો ગયો એક જ અને એ કે સાહેબ મારા કોનું કરવાનું તો તમારે તેના ટીચર નું નામ લખી દેવાનું શું કરવાનું તેના ટીચર ના આમ બી સેમ 3 અને સેમ 4 માં ટીચર નું કરવાનું આવે જ છે પણ માનો કે સેમ 2 ની અંદર તમે ગયા છો અને તેઓ તમારા કોઈ પાર્ટનર બન્યો નથી તમે તમારી આગવી પસંદ કરી છે તો તેઓ જે કે શિક્ષકો છે એના નામ લખી લખીને ઓબ્ઝર્વેશન કરવા એ તો થઈ પડશે અત્યાર સુધી બધાનું પૂરું થઈ જશે તમારું પણ થશે 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 બહુ ગભરાવાની જરૂર નથી કશું જ નહીં ફક્ત બુક્સ રાખજો લખજો ફાવાય એટલું નહીં ફાવાય બધું શીખવાડીશું બીએડ તમને સંપૂર્ણ 99% એટીએફમાં પૂરું કરી આપીશ એટીએફ જ જોવા બધા લેવા તમારી પેન ઉપર ડિપેન્ડન્ટ રહેશે જો અમે તો તમને પૂરેપૂરું લગભગ ઇન્ટરનલ સેમ 1 થી સેમ 4 સુધી 90 નીચે કોઈ મળતું નથી પણ 90% એટલા તમે અમે અમારી પગ ઉપર પડી મારી હું રહી ગયું છું ગવર્મેન્ટ નોકરી તમને આપી આપી અમારે 75% ઇન્ટરનલ આપી તમને 90% આવ્યું હું તો રહી જવાનું આવનાર સમય પેલા કે અમે એમ અમે તો હવે મેરિટમાં આવવાના જ છે એટલે તમારા માટે મેરિટ સારા સારું બન્યો પણ તમારી પેન ચાલવી જોઈએ એક્શનલ એટલે તમે જે અત્યાર સેમની વાત કરી એમ 4-4.5 સેમની અંદર પાઠ આયોજનના કામ ખાસ કરવાનું છે બીજું કોઈ એસાઇનમેન્ટ હા પેલું એસાઇનમેન્ટનું આપણે કામ આપેલું છે જુઓ એસાઇનમેન્ટનો પ્રશ્ન લગભગ પીડીએફ ફાઇલ મૂકી દીધી આ ટાઈપ કરી તો સૌથી પહેલાં ફાઇલ પસંદ કરજો બધા એક જ દઈએ ઘણી વાર શું થાય છે કે 10 છોકરા સોરી આપણે સમજો ને 110 માંથી 90 જણા ફાઇલ લઈને આવશે અને 2 વિદ્યાર્થી પેલી લાંબી ફાઇલ લઈને આવશે ને તો પછી એને વાંચવી બહુ મુશ્કેલ પડી જાય ચલાવી એટલે બધી એક સરખી હોય તો પેકિંગ સાવ થઈ જાય તમારું હવે ફ્રન્ટ પેજ જે છે એ તમારે જાતે જ બનાવવાનું કોલેજનું નામ લખવાનું છે તમારું પોતાનું નામ લખવાનું છે રોલ નંબર લખવાનો છે સેમ 1 લખવાનું છે વર્ષ લખી દેવાનું છે અને તમારો સબ્જેક્ટ છે ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી જે કંઈ લાગુ પડતો વિષય સેકન્ડ નંબરની અંદર ઇન્ડેક્સ બનાવવાની છે જેની અંદર તમે 8-8 પેપર ક્રમિકતામાં લખી દેવાના આ વિષય અને એમાં તમે જે એના કોડ નંબર લખેલા છે અને કયા પાના પર કયો પ્રશ્ન લખાયો છે પાના નંબર લખવાનો સાત નંબરનો પેજ છે ધારો કે પહેલો વિષય પર પસંદ કર્યો 11-01 કોડ નંબર 11-01 કોડ નંબર આપી એ વિષયનું નામ અને કયા પ્રશ્ન લખવાનો છે યુનિટ 1નો 1 અને યુનિટ 2નો 1 બંને પ્રશ્નો અહીંયા લખી જવાના અને પછી અહીંયા આન્સર લખવાનો સાત નંબર આ આન્સર લખે આવી રીતે તમારે કન્ટિન્યુ પહેલું પેપર બીજું પેપર ત્રીજું એમ 8-8 પેપર 6 પેપર તો દરેક ફરજિયાત કમ્પલ પડી ગઈ ને કમ્પલસરી અને બાકીના 2 વિષય તમારી મેથડ જેના ગણિત વિજ્ઞાન લાગુ પડશે ગણિત વિજ્ઞાન સંસ્કૃતવાળા સંસ્કૃત ગુજરાતી અથવા સમજ જાય એ રીતે ટૂંકમાં તમે તમારી કુલ મેથડ પ્રમાણે ઓલ ઓવર 8 પેપર થાય છે એ 8 પેપર આની અંદર આપણે લખી અને આ બેનને સબમિશન કરાવો સબમિશનનું ટોટલ ડિપાર્ટમેન્ટ બેન જોડે છે એટલે આવે જે પણ થાય બેનને આપવાનું સહી પણ કરાવવાની એવું નથી તો હું તમને એમ કહીશ કે કાલે જ આપી દઉં જો તમને એટલા ફ્લેક્સિબલ રાખીશ ને કે તમે તમારી અનુભવ ઘણા પૂછતા કે સાહેબ આજે બોલાય છે તો આ બાકી છે તો મેં લઈને 2 દિવસ પછી આવું છું 2 દિવસ પછી લેક્ચર નહીં હોય આ વસ્તુ મારે ખાલી જોવો જ છે આ એટલા માટે જોવો છે કે આ 1 ટાઈપ તમારો જે કોન પેપર આધાર છે અત્યારે બધાને ખબર છે કે બીએડ આર્ટે ચાલે છે આપણી એટલી બધી છે આખા જગમાં ચાલે છે પણ માનો કે કોઈ જગ્યાએ અચાનક એક પ્રકારનો એવો કોઈ બ્રેક આવી ગઈ અને એ બ્રેકના ભાગરૂપે પછી આપણે ફસાઈ ના જઈએ એટલા માટે ફક્ત તમારે ઘરે બેસી કરવાનું શું છે આ લખવાનું જ છે અને આ કંઈ બાબતો હું લખવા આપતો નથી તમારા ખેતરની બાજરી વાળવાની છે અને પૈસા કોને મળશે તમને જ બાકી કોઈ ખેતરનું બાજરી વાળવા મોકલું તેમ થાય કે સાહેબ આ બધી લઈ જવાનું ના આપણા ખેતરની જ બાજરી છે વાટસો તો તમારા જ કામ આવશે એનો મતલબ કે તમે આની અંદર જે કંઈ લખશો એ પ્રશ્ન તમને જ આઈડિયા આવશે કે સાહેબ કેવા પ્રશ્નો હોય છે શું હોય છે વિશેનું જ્ઞાન તમને મળશે આ કામ ખાસ કરવાનું છે ફરજિયાત કરવાનું છે લખવાનું અને લખ્યા પછી તમારી અનુકૂળતા એ કોલેજ વિસનગરમાં એમ લાગે કે આની બજારમાં થેસર જોવા આવ્યો વિસનગર થેસર બધા વેચાય છે એટલે કોઈ જોવા આવ્યું હોય અને જમા કરાવો તો એ સમય કરાવી શકો મતલબ કે તમે તમારી અનુકૂળતા આવ્યા હોય ત્યારે પણ તમે જમા કરાવી શકો અથવા ઇન્ટરનલ એક્ઝામ ક્લિયર જે દિવસે પૂરી કરવાની હોય એ વખતે જમા કરાવી દેજો બીએડ 1ની તમારી સેમ 1ની જે ઇન્ટરનલ એક્ઝામ આવશે એ વખતે ખાસ જમા કરાવી દેજો કારણ કે એ વખતે પછી મારે તમારે ઇંગ્લિશની ઇન્ટરનલ મોકલવાનું છે એટલે મોટાભાગે હું આ કામ કરાવું છું અને છોકરા કરીને આપે છે અને આમાં તમને પણ બેનિફિટ છે અને કોને કોલેજ જવા બેનિફિટ કાલ કદાચ કોઈ અહીંયા સ્થાનિક તપાસ એવું કોઈ આવી જાય અચાનક તો રેકોર્ડ પડેલો હોય તો ઓન પેપર તમે અહીંયા જીવતા છો ખેલાઈ જેમ હાજરી પૂરાય છે એમ આપણે વર્ક પણ કરીએ છીએ એના સંદર્ભમાં બધું છે બાકી તમારી હાજરી ઉચ્ચારી બરોબર અને જ વસ્તુ હતી મનાથી વિશેષ હવા બે કામ જ ચોપડામાં બી વનનું કામ મનમાં પૂરું જ કરી દેવાનું પાઠ આવીને ચોપડામાં થઈ ગયો બધા
સાંભળો હવે ફેબ્રિક આ બેને જે કાગળ આપી છે ને એની અંદર તમારી ઇન્ફોર્મેશન આપવાની છે મે તમને એક મેસેજ કર્યો તો પહેલા કે દરેક વિદ્યાર્થી પોતાનું નામ પછી જન્મનું હતું જાતિ પેટા જાતિ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ તો જ્ઞાતિમાં લોકો એટલે તમે લખ્યું છે કે ભાઈ જાણ કે જોશી હોય તો જોશી પછી પેટા જ્ઞાતિ કઈ આપી છે ને તમારે શું લખાઈ છે જે બ્રાહ્મણ કહેવાય તો હિન્દુ કડવા પાટીદાર કહેવાય જે પ્રજાપતિ હોય તો કુંભાર લખે ચૌધરી હોય તો આના ચૌધરી એવું લખે છે એમ તમે તમારી પેટા જ્ઞાતિ પણ એમાં લખવાની છે એટલે એ ફાઇલ તમારી જોડે પડી આવે એવું હોય તો બેન જોડે એકવાર ચેક કરાવતા જાય તમારું નામ ને કાગળ લખીને આપી મને વોટ્સએપ કર્યું આ કાગળ જે આવે છે એમાં તમારું નામ તમારું બધું લખેલું છે જેને બાકી હોય બાકી હોય લખી દો બાકી છે કોઈ વિદ્યાર્થી તમારું બાકી બસે જ જેને વોટ્સએપ ના કર્યું હોય બોલો જે નામ એ શું લખી દો તમે બે જેવું લખાય જે લોકોએ બિલકુલ મોકલી નથી બેને લખાઈ દો નામ પોતાનું તમે લખાયું હશે તારા આવી ગયું પેલા બીજા બે છોકરા કોણ હતા તમે બે જ હતા તમારો પોતાનો વાલી કદાચ